चतुराई थी चित्रेल चाकला मारी दारने बंजारा पणे मा उने पोई जो आ मारी रंग तू पुरजे रवे छी अमीर हयूं है मालो ए मां गंगा इराण लगनाए पसी भेड़िया वाली भणाई मारी समरथ मां तू सुनबा सारा या संसार मां माड़ी एक अमीनू जाड़ फल फल लागू पाई मारी सरा तारे सुनबा शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगन सदृशं मेघवर्णं शुभांगं ज्यालक्ष्मीकांतं कमलनयनं योगिभिधानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकेक सर्वनाथम एवी भगवती सोनल नी कृपा थी बेज आपो थोड़ो बेज भाई एवी आईमाना पधारो माड़ी एवी जगदंबाना आशीर्वाद थी आवू सरस मजानु जामनगर ना आंगणे आ मेंगो रेस्टोरेंट ने आ सरस मजानी आवी होटल दादू भाई ने जामुडाना अमारे चारण એ બેની મિત્રતા અને સરસ મજાનું આયોજન માના કાયમ ખમકારા રહ્યા આના માટે અને આ બધા સગા સંબંધી સ્નેહીઓ બધા આમંત્રિત બધા મહેમાનો આવ્યા પૂજ્ય બાપુ પધાર્યા છે અમારે ગુજરિયા જોરુ મામા છે પ્રદીપ મામા છે આ ઘણાય નામ લેવા બહુ તમારે પડાણાથી ગોગુભા ઘણાય નામી આના મેં મહેમાનો છે હા અજાણ્યું શેર અમારે સાહેબ ચારણોને તો ગૌરવ છે જ એનું પણ અઢારે વર્ણને જેના નામથી ગૌરવ છે એવા અમારે રિટાય પીઆઈ જેબી જાડેજા સાહેબની હાજરી છે અને આયા મરડાથી માઈમાં પધાર્યા છે જગદંબાનો આવી ખોળો છે ત્યારે થોડી વંદના માની કરવી છે અને પછી એક બે વાતું મારા સાનિધ્યમાં કરવી છે સોનબાઈના આશીર્વાદથી તો નરરભાઈ જેના શબ્દો જેની કવિતા જેની વાત એ મારે અહીંથી કેવું ન પડે જેને સાંભળી છે જેને માણી છે એને ખબર છે જેના શબ્દો મોતી જેવા છે અને દુનિયાને જેની કવિતા સંદેશો આપીને નીકળી ગઈ એવા અમારે આપાભાઈ કાળાભાઈ બળદા અને એમના દીકરા અમારે નરરભાઈની પણ આ હાજરી છે નરરભાઈ પધારો જ્યાં હૃદય ગૌરવ ભર્યા અન રુધિર થી ધબકતા વાળી હબકીને નોક દી આમ તજતા આઈ નાક ને કારણે મર્દ નર નારીઓ વળી હરખ થી મોત ના સાજ સજતા જેના હૃદય ગૌરવ ભર્યા અન રુધિર થી ધબકતા વાળી હબકીને નોક દી આમ તજતા આઈ નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા વળી શિર સાટે મળે મૈત્રી મોંઘી જહા અનપૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી મારી ભારતી ભોમની વંદુ તન યાવડી તન ધન હો ધન આ ગુરજર ધરણી ધન હો ધન ગુરજર ધરણી આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને આઈ સંપદા પામ્યો જ્યાં સુદામો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે કે મારી ગુજરાતની આ ધીંગી ધરતી છે કેવી જાડેજા સાહેબ આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં
वली संपदा पामियो जा सुदामो आई वीर गांधी ने दयानंद जन्मिया सती ने संत नो छे विसामो गाम गामे हजी उभासे थांभला अन गाता सुर वीर नी गाथा वरणी आज पण एक गाम ना हिमाडे वे आ जाओ तो जेने दातारी करी छे जेने मर्दानगी छे जेने बीजा माटे પોતાના હાડ હોમી દીધા છે ઈ આજ પણ હોકારા દિયે છે જેના હોમાઈ ગયેલા હાડ ઈ પાદરના પછવાડામાંથી નીકળો ગામના ગોંદરેથી નીકળો એટલે ઈ ખાંભિયું ઈ દાતારી અને ઝરણા આજે એનો પડકારો આપે છે ભલે કદાચ પ્લાસ્ટર બંધ મકાન હોય કે બંગલો હોય ન હોય પણ ગોરમટી કરેલા મકાન હોય જેના પડાળમાં નળિયા ન હોય ને ત્યાંથી ખાનદાનીની દાતારીની ફોર્મુ હજી અમને આવે છે એમ કહે છે આ ગૌરીશંકર વ્યાસ ગામ ગામે હજી ઉભા છે થાંભલા અન ગાતા યસુર વીર ની ગાથાય વર્ણી આવી ભારતી ભૂમિ ની વંદુ તન આવડી તન ધન હો ધન આ ગુરજર ધરણી ધન હો ધન ગુરજર ધરણી વાલી પાવડુ સિંધુ પરે જોગતી પશ્ચિમા બાવડુ સિંધુ પરે જોગતી પશ્ચિમા મધ્યમા યશિયામી અટારી हिंद देवी तनी कमर पर चमकती दृढ़ सी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे किरत चारती अनसर जती जल निधि ज्ञान सरणी मारी भारती भोमनी वंदु तन या बड़ी तन धन हो धन आ गुरु जर धरणी धन हो धन गुरु जर धरणी आ बात कविए गुजरात नी करी गुजरात नी धरती आई से પણ એથી બે ડગલા આગળ મારા મઢડાના પાદરમાં વયા જાઉં તો હવે કવિ એમ કહે છે મઢડા ગુજરાત તો ની ધરતી તો આવી ખમીરવંતી છે જ એમાંય પંખીના માળા જેવું હોરટનું મઢડા ગામ અને એમાં જગતંબા એ અમારી આઈમાં કેવી છે એના માટે કવિ કહે છે જ્યાં બ્રહ્મ લોક મઢડાનું હમીર ભગીરથ શિવ સોરઠ શિર ધરી આમ બ્રહ્મ લોક મઢડાનું હમીર ભગીરથ अन जा शिव सौरठ सिर धरी वह धार खल खल नीर निर्मल आय गंगा अवतरी अनबू धार वातन सगर चारण एक नाना नेहड़ा मानी श्री नव लाख पोषण यकल नर ही यज होनल अवतरी माड़ी यज मधुड़े अवतरी जय दीन मधुरे माधु मेलोन नाच सघली नौतरी पोसुवाय लाखा लार पंगत हसद वजने हुंकली ऐ वखत व्याधि मात ब्रह्मड अन तू आभले थी जावरी नव लाख पोषण यकल नर ही एज सोनल अवतरी माड़ी जेज मधुरे अवतरी माड़ी जेज सोनल अवतरी जननी आखा जगत ने ए जननी जननी आखा जगत ने अन माड़िए यत तमारो आधार पण हवे वेगे करवा जो ने तू तो सम्राट आवजे सुनबा
भरिया घना ए मारी मखणा वाली सुनवा पण कर खाली भरिया घना अनमाड़ी तो दरिया दरिया हम बन जान मारी धन धान पोनल मा अनोल गुड़िया 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 मठड़ा गान पर जननी जननी त्या जननी जगता ए मारी धन धान होनल मा चारण सम्मेलन जूनागढ़ में आई मां सोनबाई मां करेलो 1956 मां पेलो कच्छ नो प्रवास आई मां करेलो चारण सम्मेलन मडड़ा मां जार मडड़ा मां हाड़ा तण फड़ा भगवती धेला करे कवि शू कहे छे पंगत हसद वदने हुकली ભાઈ આવી એ સંકટ આપણે તારું વાચારણા બેડો નામરા ભામણા લઈયા વધારણે નોર કાતો ધારણી કે ધારે મૈયા સુધારણી ગમે સદા હિંગલા જાત માતા હાજરા હજુર કાલિકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કથા જગરાય તા તો વડા વડી આશા પૂરા ડુંગરેશી થડા વાળી માંડ લાલી ખુદ મમ્મા ભૂલાલે વડા ભારતા રતાયા ખેલ ખબરું ભારા પાંડુ વારા કરણ પાર થારા જુદા હુએ પરલે કાળ બાણ રાત ગારી યાર પારી આસમાન બાગા પનંગા થડી ગયા લાગા હાથ મે પાતાળ ચાતુ ભાગિયા ગૌરવા બાણ પડી માત મે એક ધારા સૂટ્યા બાણ ભાર થારા આકરા સમો
એવી ભગવતી જ્યાં સોનભાઈ માં અને આયા સરસ મજાના આયોજનમાં આપણે બધાય આવી મળ્યા છીએ. માનો ખોળો છે જગદંબાની આયા બનુમાની પણ હાજરી છે કંચનમાની હાજરી છે ત્યારે માડી પર ઝાંકો કે જ જોયા કાગ માડી પર ઝાંકો કે જ દીઠાકા માડી મારા રુદિયા માં બિરાજી જંપો મારી જી ભડીએ એ માતાજી મારા રુદિયામાં બિરાજી જંપો મારી જી ભડીએ એવી ભગવતી એવી આ નવલાખ લુબડિયાળી સોનભાઈ માં હમણાં જેની બીજ ગયે અને એમાં ઘણી બધી આઈમાના જીવનના પ્રસંગોની વાતો કરી સોનભાઈ માનું જીવન અને સોનભાઈ માં જેને આમાંથી બધા બેઠા અઢારે વર્ષના જેને આઈમાંથી જેને ભરોસો છે ને એને કોઈ દી દુનિયામાં સાહેબ બીજા આગળ લાંબો હાથ આઈમાં નથી કરવા દીધો. ભાઈ આ પુરાવા સાથેની વાત કરું પણ મારે જે પ્રસંગો કેવા છે કે જગદંબાનો આ સોનભાઈ માનો ખોળો છે ત્યારે મને પેલી વાત યાદ આવે છે. ખમીરવંતા બે ખોળવા ખોળ્યા અને જરીમાં ચારણ જાત ખમીરવંતા બે ખોળ્યા જેનીમાં ચારણ જાત દુલો મજાદર દીપતો અને અમારી મઠડે સોનલ માત એક દુલા ભાયા કાગ મજાદરની ધીંગી ધરતી પાતળી જીભમાં શારદા સે પસંદ હૈયામાં રોજ કરતી હોકારા દેવના ગણહમો ગુફતે ડાયરે ધોત જાણે પડે ગંગધારા મૂછ દાટી અને કેસ મસ્તક તણા જમાવટ સ્વાતની શીસ ઝૂલો કાવ્યમાં શિરોમણી છેકળી કાળમાં દીપતો કવિવર કાગ દુલો ભૂતકાળ ને યાદ કરીને જીવે કે આથી પચાસ વર્ષ પેલા સો વર્ષ પેલા મારી આગળ હાથ હોય ગયા જમીન હતી નવે અટાણે કઈ છે નહીં તો દુખી થવાનું થાય એ હટતી ભાઈ એ સમય વયો ગયો. ભૂતકાળ ને યાદ કરીને જીવો તો તમે દુખી થાવ. અને બીજી વાત ભવિષ્યની ઉપાધિ કરો હવે પછી આપણા છોકરાનું નેનું શું થાય છે એ ઉપાધિ કરવા વાળો કરે વર્તમાન જે તમને કુદરતે આપ્યું છે એને સંજોગોમાં એને ધ્યાનમાં લઈ અને દુનિયામાં જીવી લો વર્તમાનમાં હું કઈ પરિસ્થિતિમાં છું અને એની આરે હાલી જાઓ તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. ક્રાંતિકારી જેના વિચાર વર્ષો પહેલા આખી માતૃવંદના અને સોનભાઈ માનું જીવન ચરિત્ર ઈસુભાઈ ગઢવીએ બહુ સારું લખ્યું છે એ વાંચો તો ખબર પડે આઈમાંએ કેટલા કેટલા ભોગ દીધા છે. હું જ્યારે કચ્છમાં સેવાડાના ગામોથી જાડેજા સાહેબ પ્રોગ્રામમાં જતો ત્યારે મને ઠેઠ શિવાળિયાની શિવાડાના ઠેઠ નલિયા કોઠારાના ગામડામાં એમ કહેતા એ જમાનામાં આજથી વર્ષો પહેલાં અટાણે ગાડી લઈને જવું ને તો એ બે પાંચ કલાક આઠ કલાકનો રસ્તો ગણાય તે દી સોનભાઈમાં કચ્છના પ્રવાસો કરતા અને એ વખતે ટપાલનો તાર કાગળ લખવાનો ટપાલ લખવાની તે દી સોનભાઈમાં શેવાડામાં શેવાડું ગામ હોય ત્યાં સોનભાઈમાં જાય અને શેવાડાના ગામમાં જાય એ વાત તો એક બાજુ રહી પણ બધાના ઘેરે જ્યારે પધરામણી થતી હોય આઈમાની તેથી હવેલીમાં રહેવા વાળો હાથમાળની હોય તોય ભલે અને ઝૂંપડામાં રહેવા વાળો હાકડ માણા હભેડાય ઘરમાં હોય એવો ચારણ ખાલીપો ઘરમાં હોય અને તોય સોનભાઈમાં પહેલાં એના ઘરે જાય. શું કામ કે મારે ડાબી અને જમણી બે ખરખી છે આઈમાં માટે કોઈ નાનું ન હોય અને કોઈ મોટું ન હોય સાહેબ એવી જગદંબા છે. એટલે પહેલી છંદમાં યાદ કરવી છે નવલાખ લુબડિયાળી આઈમાં ને પછી આગળ ઉપર વાતું કરવી છે તો કઈ માઢુડે તું પ્રગટી માં તું સોનલ ચારણો ભૂકી ગયા દેવત મારા ફરીથી પ્રગટાવવા બધા રામભાઈ મિત્ર મારે ખંભાળિયાથી રામનાથા બધા રામભાઈ બધા
तुझे मारा फरी थी प्रगटाऊआ जावती मधुराज माली मा तू हो नल रहम नजरू राखती माड़ी रहम नजरू
મારી વાગડ ધર વઢિયાર મારવાડ અને મેવાડ લગ બસી લાગી લારમલાર મઢડામાં પેલું વેલું સંમેલન જેથી આઈમાઈ ભેળું કર્યું ચારણોને તેથી થર પારકર માળવા અને વઢિયારથી માંડી મેવાડ હુંદીના ચારણો છે એ આઈમાઈ મઢડામાં ભેળા કરેલા ક્રાંતિકારી વિચાર કોને કહેવાય આયા બધાય સમજણા છે એટલે મને વાત યાદ આવે છે ઘણી વસ્તુ દુનિયામાં એવી છે ઠોકર મારો ને એટલે તૂટી જાય ઠોકર લાગે ને એટલે દુનિયામાં ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે કે પ્રતિભામાં ઠોકર લાગી જાય એટલે તૂટી જાય ભાંગી જાય પણ સાહેબ એક જ વસ્તુ દુનિયામાં એવી છે ઠોકર લાગે ને પછી મળે છે એનું નામ કામયાબી છે કામયાબી એમ નામ નથી મળતી ઠોકરું લાગે ને દુનિયામાં કેટલી વસ્તુ એવી છે ઠોકર લાગે એટલે તૂટી જાય પણ કામયાબી એવી છે કે ઠોકર લાગ્યા પછી મળે છે ઠોકર લાગ્યા પહેલા કોઈ દી કોઈને કામયાબી મળતી નથી અને મેળવવા માટે દુનિયામાં ખોવું પડે ખોવું પડે અને ખોવું જ પડે એમાં શંકાને સ્થાન છે જ નહીં આઈમાએ પોતાનું જીવન ચારણો એક માટે નહીં જે જે આઈમાને માનતા એના માટે પોતાનું જીવન નિછાવર કરી દીધું તઈ સોનલ 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 ગુજરાતના એક એક ખૂણા ઉપર સાહેબ આ પર્વનું હોય બનાસકાંઠો હોય કોઈ પણ ગુજરાતનો શેડો લઈ લો જાફરાબાદના દરિયા કિનારેથી જામનગર સુધી હોય આવો તો એક જ નામ આ બધા કલાકારો જે અત્યારે બધા બોલે છે ગાય છે એકાદી ફરમાય સર એકાદું નામ તો હોય જ કે અમારી મઢડાવાળીનું ગીત સંભળાવો આ મને એવું લાગે છે રામભાઈ આઈમાએ પોતાનું જીવન જે બીજા માટે સમર્પિત કર્યું બીજા માટે પોતાનું આખું જીવન આપી દીધું ને એનું આ પરિણામ છે દુનિયામાં એમ નામ કાંઈ નથી મળતું ભાઈ મેળવવા માટે ખોવું પડે છે હવે પહેલી વાત કરી દઉં કે વિઝાણના પાદરમાંથી જેથી ધીરી 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 હાંઢું નીકળી ઈ જમાનામાં ઈ વખતે હિતર હાંઢુંને વાળી લીધેલી વિઝાણના પાદરમાંથી અને હાંઢુંમાં અનાજ ભરેલું બાજરો હતો ઘઉં હતા અને ધીરે ધીરે ઝકા 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 કરતી હાંઢું ભૂજની સામે હાલી જતી હતી તેથી પાદરમાં આડા ઊભા રહી અને હિતર હાંઢુંને વાળી લીધી આમો તો લીધી માનો પરતાપ હોય ને તઈ મરદમાણા ધીંગાણાના મેદાનમાં દુશ્મનાવટમાં સામે જીતી એક ડંકો વગાડી એક માં ભેળી હોય તો નવઘણ સિદ્ધમાં જાય આખો દરિયો ભૂગવતો કથા આપ જાણો છો પણ માં ભેળી હતી ને એટલે નવઘણના ફતેના હતા કે માં ઉપર ભરોસો હતો અને જેને દુનિયામાં ભરોસો મૂક્યો છે એનું નામ કોઈ દી આઈમાં દરિયામાં ડૂબવા દીધું દાખલો દુનિયામાં નથી પણ શંકા કરીને આમાં બહુ શંકા સમાજ છે આવડી મોટી દુનિયા છે એમાં કઈ શંકા કરે કુશંકા કરે આવું બને ખરું આપણે આ ગીત છે ને ભગત બાપુનું કે એની રજ ઉડી આખું આપ ઢંકાણું એની ડાડો હોરજ પૂરે છે હાક ચારણો મઢડામાં ભેળા થયા આ અતિશોક્તિ ઉપમા અલંકાર ભગત બાપુએ ગીતમાં આપ્યો છે કે જેની રજ ઉડી અને આખું આપ ઢંકાણું એની હોરજ પૂરે છે હાક આજ પણ એની હોરજ હાક પૂરે છે અને એક કવિતા ગીત આખું જે છે ઉગમના ઓરડાવાળી અને આખા ગીતનો પ્રાણ ભગત બાપુએ આ શબ્દમાં આપ્યો છે હોનલમાં એ માં તું છો કેવી એનું વર્ણન કર્યું છે હોનલમાં તું આપ કપાળી આપ જેવડું જેનું કપાળ હોય અને એના ઊન તમે છોરું હોય દુનિયામાં કોની ત્રેવડ છે લાંબી આંગળી કરીને ખીલી હલાવી શકે જો ભરોસો આઈમા ઉપર હોય તો અને વિજાણના પાદરમાં ભુજની સામે વહેતી થયેલી હાજુ વાળી લીધી ભુજના દરબાર ગેટમાં આવીને કોકે કીધું કે તમારી હિતર હાંઢું છે વાળી લીધી છે કોને વાળી કે વિંજાણના પાદરમાં લાખાજી જાડે જાય એક દી બે દી ત્રણ દી નહીં ભુજની માલકોર બોલાવી અને હાથ દી હુંજી જેને નજર કેદ રાખ્યા અને હાથ દી નજર કેદ રાખી અને જયારે છૂટા કર્યા તે દી લાખાજી જાડે જાય એટલું કીધું તું ભુજના ધણીને બાપ તું તો લાખોનો પાલનહાર છો ભુજના પાદરમાંથી જે દી હાંઢું ધીરે 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 નીકળે ને તે દી હિતર હાંઢુંમાં કદાચ હીરાક મોતી ઝવેરાત ભર્યા હોત ને તો વિજાણના પાદરમાં વાળું નહીં પણ પ્રદેશ અમારો મોળું વર હતું કોઈના ઘરમાં કાંઈ ખાવાનું હતું નહીં એટલા માટે આમાં અનાજ ભર્યું હતું હિતર હાંજુ વાળી લીધી હતી પણ સમય આવશે ને તે દી આ ભુજની કચારીમાં જીભાન આપીને જાઉં છું પડકારો કરજો વિજાણના પાદરમાંથી દોઢો માથા દેવાની તૈયારી છે સમય આવે તે દી આનો બદલો અમે ચૂકવી દેશું પડકારો કરીને હાથની નજર કેદમાં રહી અને લાખાજી જાડેજા નીકળી ગયા અને વિજાણ વિ આવ્યા થોડાક દિવસો થોડોક સમય થોડાક વર્ષો ગયા અને સિંધ પ્રદેશમાંથી તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અને સિંધ પ્રદેશમાંથી 70,000 નું દલકટક લઈ અને ગુલામ શાહ કલોરા છે એ કચ્છની ધરતીને ધબરોળવા નીકળ્યો ભાઈઓ ધૂમા પણ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે ભુજની કચારીમાં ભરી કચારીમાં આવીને કોઈ અવાજ દીધો એ કે ગુલામ શાહ કલોરા છે એ ધીગાણું કરવા માટે આવે છે જેમ જામનગરના પટાંગણમાં જેમ ભૂચર મોરીની પ્રસિદ્ધ લડાઈ એમ તેથી ઝારાનું યુદ્ધ થયેલું અને આ બાજુ 40,000 નું દલકટક ભુજના સલ્તનત આગળ અને આ બાજુ 70,000 તેથી કીધું હવે સરસેનાપતિની તલવાર કચારીમાં મૂકી દો અને ધીંગાણું કરવાની તૈયારી કરો ગુલામ શાહ કલોર આવે છે કચ્છની ધરતીને ધમરોળવા
કેદી એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી 12 દી હુંદી કચ્છની કચારીમાં સર સેનાપતિની તલવાર પડી રહી પણ કોણ સેનાપતિ બને અને કોણ હાથમાં મવડી બનીને શમશેર હાથમાં લઈને 3000 ના કે 40000 ના દળકટકને લઈ અને ગુલામશા કલોરાની સામે ધીંગાણે જાય અને વિજાણ સમાચાર ફૂગ્યા ભાઈઓ હાંડું તો વાળી લીધી રે અનાજ તું બીજા માટે પોતાની પ્રજા માટે અનાજ તો વર્ષો પહેલા અનાજની પોછું ઉતારી લીધેલી હવે આનો બદલો દેવાનો વારો આવ્યો છે જગદંબાને પ્રાર્થના કરી કે માં મોટી તો તું છો હું નથી પણ હવે આ ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે જો ભૂજમાં જાવ નહીં ને તો કાલ દુનિયા લાંબી આંગળી કરીને વીજાણની વાતું કરશો અને ભગવતીના થડે માથું ટેકવી 9 લાખ લોબડિયાળીને ઉગમણી દિવાલે જે થડો હતો માતાજીનો એ આડી વાટનો દીવો કરીને કીધું તું હવે લાજ રાખજો હું જાઉં છું ભૂજમાં અને 13મા દિનો હુરજ ઉગ્યો ભૂજના ફાદરમાં અને 13મા દિનો જ્યાં હુરજ ઉગ્યો ત્યાં તો સડપ 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 કચારીમાં કોઈ મોજડીનો અવાજ આવ્યો શમશેર પડેલી સર સેનાપતિની આ બાજુથી ગુલામશા કલોરા ધૂમા પણ બગડતા ઘોડાની પડગલી વાગતી આવે તેથી 13મા દિનો હુરજ ઉગ્યો અને જમણો આ તરવારની મૂઠ માથે મૂકી અને પોતાની મૂછ માથે હાથ મૂકીને એટલું કીધું તું કે ભુજના ધણી બાપ હવે તું નિરાતે આરામ કર અને હવે જો ગુલામશા કલોરાને હિમાડો વટવા દઉં તો તો વીજાણના પાદરમાં લાખાજી જાડેજો બોલ્યો ન બોલ્યો થાયો અને હાથમાં શમશેર લઈ અને જગદંબાને ભેળી રાખી અને 70000ના દળકટકની સામે 1 2 3 ને એક જમાનામાં એક સમયમાં 70 પોછું ખાલી અનાજની વાળીતી વીજાણમાં અને આ બાજુ ઝારાના ઘમનસાણ યુદ્ધની માલિકુર બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી એમાં 1400 માથા વીજાણના પાદરમાંથી આપી દીધા હતા અને કચ્છના ઈ ભુજના ધણીના મોઢામાંથી ભલકારા નીકળતા હતા વાહ જાડેજા વાહ વીજાણ વાહ વીજાણ બીજા માટે કોક માટે પ્રજા માટે અને પોતાના માથા દીધા ને એની દુનિયામાં વાતું રહી છે આગા ખૂણામાં બેહીને એકચ્યુઅલી એકલા એકલા જમી લીધું હોય અને એ પછી એમ કે અમારું નામ તમે બોલજો આ કેવું ન પડે સ્ટેજ ઉપરથી કે કોઈ કલાકારને અમારી જરાક યાદી કરજો યાદી થઈ જાય રૂમામાં કહેવાનું હોય નહીં તમારી કમાણી હોય ને આ ઘણા એમ કે અમારી ઓળખાણ આપજો ઓળખાણ દેવી ન પડે નામ જ એવું બનાવો નામ સાંભળીને કામ થઈ જાય ભાઈ ઓળખાણ થયું ફલાણા ભાઈ બોલું છું લીમડીના કવિરાજ શંકરદાનજી જેઠીદાનજી દેથા અને મને દુહો તો આમ યાદ નથી પણ એક દુહો જેને નટવરસિંહજી જેઠવાને પોરબંદર એક દુહો લખેલો એને લીમડી કવિરાજ શંકરદાનજી જેઠીદાનજી દેથા વાળખોળની વાતમાં સમજે ધોરી હાન પણ અણધાર્યો જાય આદમી એનું દુઃખ છે શંકરદાન આવા અદ્ભુત જેના દુહાર અને શંકરદાનજી જેઠીદાનજી દેથા હવારમાં જાગી ભોળાનાથના દર્શન કરી અને એક હોના મનનું ભાન કરતા લીમડી કવિરાજ જસવંતસિંહજી અને લીમડી ઠાકોર સાહેબ એમના પરમ મિત્ર હતા એને કીધું કવિરાજ રોજ હોનામોર લાવશો ક્યાંથી એને હું એણ કરી કે હું ન આપું તો હોનામોર ક્યાંથી લાવો તેથી લીમડી કવિરાજ એમ કહેતા હતા કે મને ભરો હોશે રાજપૂતાઈ ઉપર અને સાહેબ લીમડીમાં બેઠા બેઠા તેથી ફોન નહીં ખાલી એક દુહો જેને લખ્યો અને પોતાના માણસને કીધું કે ભુજની પોતાના માણસને કીધું પોરબંદરની ઉઘડતી કચારીમાં નટવરસિંહજી જેઠમાં પોરબંદરના રાણાને હાથમાં કાગળ દઈ દીધો અને આ બાજુ માણસ પોરબંદર આવે છે અને એક દુહો શંકરદાનજી એમાં લખેલો અને આમ જ્યાં નટવરસિંહજી જેઠવાએ કાગળ જોયો ભાઈઓ પણ એક દુહામાં 6 મહિના હાલે એટલું હનામોર અહીંથી મોકલાવી દીધું પોરબંદરથી કવિરાજને કહેજો કે હજી નટવરસિંહજી જેઠવા છે તમને મજા આવે ત્યારે કાગળ લખો કે ન લખો ખાલી સમાચાર પોરબંદર સુધી પુગાડી દીજો નામ જ એવું બનાવો તમારું નામ સાંભળીને કામ થઈ જાય ભાઈ અને આપણે તો બહુ સતુભાઈ આંખમાં વાત કરી લઈને મૂછમાં દાંત કાઢી લે એ સમાજ છે આ ઘણાને તમારે કોણી ઠોહા મારવા પડે ખાનગી કરવી છે ઘડીક 12 વ્યા જાવ ને આ એ કંઈ હોય ને આ તો આ જ ફરેતા ખબર પડી જાય ગમે છે કે નથી ગમતું એ મોઢું ફરે ત્યાં ખબર પડી જાય કેમ છે એ છે ત્યારે આઈમાના જીવનની એકાદી વાત મારે કરવી છે પણ એ પહેલાં ભગવતી ભેળી હોય જગદંબા ભેળી હોય ત્યારે ગિરીશભાઈ બેઠા છે ત્યારે મને 2 કડી પહેલાં માની યાદ આવે છે કે જેને ભરોહો માનો હતો સલ્કનત તો હતી દળકટક તો ભેળું હતું જ એમાં ના નહીં તલવારું હતી ભાલા હતા બખ્તર હતા તોપું હતી તોય કીધું તું આ બધું હોવા છતાં માના થડે માથું મૂકીને કીધું તું કે માં છે તો બધું પણ તારી શક્તિ ને તારી કૃપા જો ભેળી હોય ને તો 9 ગણ જીતે બાકી 9 ગણ ન જીતે માં પછી ભેળી આલી છે સાહેબ હું પણ હોય ને જ્યાં સુધી કે હું કંઈક છું આઈ એમ સમથિંગ હું કંઈક છું આવા કેટલાય જીવે છે હું ઘણી વખત બોલ્યો છું વધારે બોલો તો માફ કરજો કે ઘણા નિર્મળ અને શું નિર્મળ અને શાંત સ્વભાવના હોય જેના જીવનમાં અબજો રૂપિયા હોય કરોડોની સંપત્તિ હોય સત્તા મળી ગયા પછી સંપત્તિ મળી ગયા પછી જે માણસમાં નમ્રતા આવે ને એના દુનિયામાં લેખ લખાય પછી એમ હું કંઈક છું હું હોય તો ચાલે રામના નામ લેવાના હા રામ વિયા ગયા તોય દુનિયા ધુબાંકા કરે છે કૃષ્ણ વિયા ગયા એને 5 5.5 હજાર વેરો વિયા ગયા તોય દુનિયા હેલિકોપ્ટરમાં પ્લેનમાં આપણે જોઈ છીએ ફરે છે મોજ કરે
તમે વિયા જવાના ને હું વિયો જવાનો ધુબાક જ કરવાના જે અવતાર ભગવાને મને તમને ઈશ્વરે જે માનવ દેહ આપ્યો છે તો બીજા માટે કંઈક કરી લેવું કોકને ઉપયોગી થઈ જવું પછી ઓવરટેક કરવામાં હામી હામી કાતરું મારીને બાયું સડાવવા વાળાના કોઈ દી સપાખરા ન બને ભાઈ ધર્મને માટે બેન દીકરીની આબરૂ જોખમમાં હોય અને ધર્મની સામે કોઈ ખોબા ભરીને ધૂળ ઉડાડતા હોય અને તેથી માટી થઈ જાય અમીરસિંહજી ગોહિલ જેવા જોગીદાસ ખુમાણ જેવા એના દુનિયામાં ઇતિહાસ રહે મારે વાત કરવી છે નવઘણની પણ મને યાદ આવ્યું રામવાળાનું બારવટું અને ખુખાર બારવટું ધારી અમરેલી ધુજતા અને થડથડ ખાંભા થાય સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ અને સોરઠી બારવટીયાના ત્રણ ભાગ એમાં એક એક વાર્તા તમે વાંચી લો જૈમલભાઈ પરમારની રત્નાકરની છોળ એમાં પણ ઘણી વાતો એને ખમીરવંતી લખી છે ખમીરવંતી કથાઉં કે રામવાળાનું બારવટું હવે પ્રસંગ તો રામવાળાનો જોગીદાસ ખુમાણનો કે આપણે મોવર સંઘવાણીનો કે બધાના બારવટીયાના જીવન તો આપણે વાંચ્યા પણ બારવટીયાની જીવનમાં એક બનેલી સત્ય ઘટના અને જીવન કેવું જીવી જાય એ કથા આમાં રામવાળાએ આપી છે ભાઈ ગાયકવાડ સરકાર પહેલાં વહેલા ખંડેરાવ ગાયકવાડે જ્યારે બરોડા ઉપર કબજો કર્યો વડોદરા સર કર્યું અને પછી એક એક પ્રાંતમાં અમરેલીથી માંડી કડીથી માંડી અને એક એક પ્રાંતમાં ગાયકવાડ સરકારનો મધ્યાહન જ્યારે તપ્પા મનાણો તેથી ચલાળા દાન મહારાજનું ચલાળા એથી આગળ થોડાક હાલો બે નાડાવા તો પંખીના માળા જેવું વાવડી ગામ અને એમાં કાળુવાળા રામવાળા કાળુવાળાનો ગરા છે ગાયકવાડ સરકારે ખાલસા કરી લીધો ભાઈ 1947 પહેલાંની વાત કરું હવે તો લોકશાહી આવી ગઈ ઈ જમાનામાં બાંધીની તલવારને માથું વાઢી માલ કાઢે તેથી બધો જે ગરા છે જપ્ત કરી લીધો અને રામવાળો છે ગાયકવાડ સરકાર સામે બારવટે નીકળે છે બારવટાની વાત તો આપ જાણો છો પણ એના જીવનમાં બનેલી ઘટના અને માણસને ઓળખાણ ન દેવી પડે ને એનો આ મુદ્દો આપી દઉં હા એ બારવટે રામવાળા નીકળ્યા એમાં ભાદરનું પીપળિયા છે રામવાળાએ ભાંગેલું ભાદરનું પીપળિયા ભાંગ્યું અને ભાદરનું પીપળિયા ભાંગ્યું અને વાણિયાની દુકાને ચોપડા છે ગરીબના પૈસા જે ઉધારે લીધા છે દીધા છે એનો હિસાબ છે ચોપડા ભેળા કરીને હળગાવી દેવા છે આવું નક્કી કરીને રામવાળો જ્યારે પડ્યા એમાં એક પીઠી ચોળેલો 22-23 વર્ષનો હજી તો મૂછનો દોરો ફૂટતો હતો એવો યુવાન ખૂણામાં ઊભો ઊભો થાળ 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 આમ ધ્રુજતો હતો અને આ બાજુ બધા ચોપડાને લઈને હળગાવી દીધા શું કામ પ્રજાને ન્યાય મળે એટલા માટે અને એમાં એ 22 વર્ષના યુવાનને થથરતો જોયો અને રામવાળો પૂછે છે કોણ છો ધ્રુજતા ધ્રુજતા એ બારવટિયાને જવાબ આપે છે હાથમાં જામગરીવાળી બંદૂકો હવે કાલટી સાહેબ તેની જામગરી હતી હળગાવાની હતી અને કડમાં હાટિયાના ત્રીજા પહાડા જેવા સમયા રહી ગયેલા અને આ બાજુ પૂછ્યું કે કોણ છો કે બાપુ પટેલ છું કે પીઠી ચોળેલી છે કે બાપુ મારા લગ્ન છે કે તો લગ્ન છે તો આ દુકાને અટાણ શું કરે એ કે પૈસા નથી જમણવારના અને શેઠની આગળ પૈસા લેવા આવ્યો તો મને એમ કીધું એ કે તારે આખો દી મજૂરી કરવી પડે પછી તને પૈસા આપું એટલે હું મજૂરી કરવા રોકાઈ ગયો છું હવારમાં તો મારો માંડવો છે હા પણ જો બારવટિયાની ઈમાનદારી કેવી હોય છે એમાં ઇજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે હાથમાળની હવેલીમાં હરામી માણસોને જોયા છે અને અમે ઝૂંપડપટ્ટીમાં હાવ હાખડ માણા હોય ગરીબાઈ હોય ખાલી ગાર કરેલી હોય ગોરમટી કરેલી હોય એમાં અમે ખાનદાન માણસોને જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી મૂગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠવીમાં રૂપિયા નથી ભાઈ પૈસા છે જ નહીં પ્રોપર્ટીની વાત આવે ત્યાં ઝીરો છે પણ તો અમે ત્યાગ સરાફત નેકીથી મૂગે મોઢે સેવા કરતા નિર્ધનતા રૂપિયો ખીચામાં નથી ભાઈ આવકારો છે અને પડકારો એનો મોળો નથી નિર્ધનતાની ભઠ્યુમાં અમે ઇન્સાન છુપાયેલ જોયા છે અમે ઝૂંપડપટ્ટીમાં દેવાય બોદર જેવા ખાનદાન માણાને જોયા છે કે એને પડકારો કરીને કહી દીધું હતું વ્યા આવો આલીધર બોડીધરના પાદર સુધી લોકોનું રૂવાડું ન ખાંડું થવા દઉં અને આ બાજુ 22 વર્ષના યુવાનને પીઠી ચોળેલો જોયો અને રામવાળાએ નક્કી કરી લીધું કે તારે બાપુ છે કે ના મારે બાપુ નથી મારો બાપ તો નાનપણમાં ગામતરું કરીને વયો ગયો છે એક મારી જનેતા મારી માં છે અને મારા લગ્ન છે મને રોકી લીધો છે તો પોતાના ભેરુબંધને પીપળિયા ભાદરનું પીપળિયા ભાંગ્યા પછી આ સોરઠની રસધાર વાંચી લેજો હોઠથી બારોટિયા વાંચી લેજો મેઘાણી ઝવેરચંદ એમ લખે છે કે બારોટીઓ રોકાઈ જાય છે પીપળિયા ગામમાં કે હવે નથી જવું બીજું ગામ ભાગવા તો કે હવે આને ફૂલે કે ચડાવી મારી ઘોડી ઉપર અને આને ફૂલે કે ચડાવી અને પરણાવી અને પછી આ ગામમાંથી નીકળવું છે સાહેબ એક પટેલના દીકરાને આંખની ઓળખાણ નથી અને ધ્રુજતા એને એમ કીધું હતું કે બાપા મૂંઝાતો નહીં જેટલા પોતાના ખડિયામાં હતા એટલા પૈસા આપી દીધા અને કીધું કે મૂંઝાતો નહીં તારા લગ્ન કરીને તને ફૂલે કે ચડાવી ઘોડે ચડાવીને હું નીકળીશ ટૂંકમાં વાત કરું તો રામવાળો એને ફૂલે કે ચડાવે સામગ્રીવાળી બધું ફૂટે ધાણી જેમ બધું ફૂટતી હતી લગ્ન ગીત ગવાતા હોળા ગવાતા અને પરણાવી
बाजू में खबर पड़ी गायकवाड़ सरकार ने कि रामवाड़ो पीपलिया में रात रोकाणो है। आ बाजू थी फौजू छूटी गायकवाड़ी, रामवाड़ो निकली गया गाम मूकी। गाम में आया जे फूले के चढ़ो तो पटेल ना दीकरो एने पूछू कि रामवाड़ो तने घोड़े चढ़ाया फूले के चढ़ाव आया तने फूले को फेरवी ना थी निकलो ये समाचार से पीपलिया भांगू है। केवो हतो रामवाड़ो ए केवो हतो शब्द जी पटेल दीकरा कान में पीड़ो ने त्यारे इने मोटा में गायकवाड़ सरकार ना सूबा ने एटलो जवाब आप्यो हतो के केवो हतो ए बीजी क्या ओळखाण देवानी मने खबर नथी पण मैं मारी जनेता ने पूछू के मने फूले के चढ़ावा एवो छे। 22-25 वर्षनी तो रामवाड़ानी उमर हती, आंखनी ओळखाण नथी, गाम भांगेलू अने एमां मने आ पीठी चोळेलो जोई गयो। त्यारे एनी जनेता विधवा जनेता रांडीदान बाई खूणा में बेही ओरडो ओठीने पोताना दीकराने मोटो करवाळी बाई एटलू बोली थी के तारा बाप जेवो हतो रामवाड़ो साहेब, दीकराना लग्न धामधूम थी कोण करी शके। 22 वर्षनी उमर में जेने बापनी पदवी आपी दीधी थी अने ई गायकवाड़ सरकार ने जवाब आप्यो हतो के रामवाड़ानी बीजी ओळखाणनी मने खबर नथी एनी आगळ हतुं शुं शुं हतुं पण रामवाड़ो मारा बाप जेवो लागतो हतो साहेब। 22 वर्षनी उमर में बाप ठेकाणे जो जीवन जीवीने वया जाय ने एने दुनिया याद करे। आ 35-35 वर्ष ना थाय अने आ सोसायटी में गुजरी गया होय बीजी सोसायटी में खबर ही न होय के कोण क्यां गुजरी गया। ओलू वाहन लेवा आवे ने त्याणे सीटी में तो कहीं छे ने ओलू आवे ने धून गावा मंडे तई खबर पड़े खांगड़ू भा गुजरी गया एम। आ इमना मन में गमी मानता आ जीवन जीवा नथी, जीवन तो एने जीवन कहवाय के बीजा माटे निछावर थई जाय अने बीजा माटे पोताने हाड होमी दे। ई जे दी जाहल ने चिट्ठी लखी डोळियाना गीगाभाई कुंचाला लखे छे के नव जाहल ने चिट्ठी लखी अने एने एम कीधु जोजे हो मोडू न थाय। कवि कहे छे शुं कीधु तो दर काल नु भुखु जारु ताकिन वचन कफरा जो वंदे जुल्मी ए हां बल बोल जाहल राखूं थड़की रदे भेर कर ले भूपति हम भेर कर दे भूपति तने नवाड़ भड़ता ने नरपति एवा नवाड़ भड़ता ने नरपति मने याद हम तो जेबी जाड़ी से मने ग्वात याद आवी गई। जबे मैं पहलो दोहो कीधो ने खमीर वंता बे खारवा जनिमा चारण जाय दुलो मजा दर दीप्तो मटड़े सोनल सोनबाई मानी बात करू पण भगत बापू अने जवेरचंद कालिदास मेघाणी बे कतपरना दरिया किनारे हाल्या जाता अने दरिया किनारे हाल्या जाता मैं 80 वर्षनी डोही माछी मजूरी करे खाली मजूरी
અને મેઘાણી અને દુલા કાક બે હાલા જતા ને એમાં કાકબા પૂએ મેઘાણીને કીધું કે મેઘાણી ભાઈ એશ્વરાની ડોહી મજૂરી કરે છે, પૂછો ને આને દીકરો નહીં હોય. એટલે મેઘાણી બાજુમાં આવી અને રામભાઈને પૂછ્યું કે માડી તમારે દીકરો નથી, આ તમે એસી વર્ષની ઉંમર આ દરિયા કિનારે મજૂરી કરો છો, પરસેવો તમારો. ત્યારે ડોશીની આંખમાંથી આંહુડાની ધારું થવા માંડ્યો. એટલે મેઘાણીને એમ થયું મારે કંઈક પૂછવામાં ભૂલ થઈ, મારે કંઈક ફેર પડ્યો લાગે. એ કે માડી બીજું કાંઈ કહેવાનું મારો તાત્પર્ય નથી, પણ તમે મજૂરી કરો છો એટલે મેં પૂછ્યું કે તમારે દીકરો નથી. બીજી વાર જે અવાજ કાનમાં પડ્યો ત્યારે કચ્છના દરિયા કિનારે કવિની સમજણ જુઓ. અને આવી બધી ઝીણવટ ભરી વાતો સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણીએ કીધી છે કે આંખમાંથી આહુડા પડતા અને બીજી વાર શબ્દ દીકરો નથી કારમાં પડ્યો ને ત્યારે કચ્છના દરિયા કિનારે રોતા આહુડી ડોહી એટલું બોલી હતી, દીકરો તો હતો, તો આ દરિયો જે હામો ઘૂઘવાટા મારે છે ને, હા કેવો છે દરિયો, કે જે દરિયો એ મુકાઢતો ડોળા રે એને માથે ઉભા મોત ના વોળા જો દુનિયામાં ક્યાંક ભગવાન ઈશ્વરે તમને આપ્યું હોય તો બીજા માટે દેતા જજો. તમે ઘણી વાર આપણે સમાજમાં સાંભળતા હોય કે ખંભાળિયામાં રામભાઈ સમૂહ લગ્ન કરતા હોય, તો કદાચ એથી આગળ જાવ રાણાવાવમાં તો હામત ગોગન ઓડેદરા સમૂહ લગ્ન કરતા હોય તો ઘણા પાછા હોય ને ભાઈ, એમાં હું નવાઈ કરી સાહેબ, એક જાન નથી હચવાથી અને 500-500 દીકરીઓને 600-600 દીકરીઓને એક માંડવા હેઠે ભેળા કરી નેરાણાના પાદરમાં પરણાવવા, આ જગતંબાની કૃપા હોય પોતાના હયામાં આમ હોય ને તયમાં પૂરું કરે ને કુરડીએ હેતણ ખટક તે નોતરિયા 9 લાખ માં તો ભેળી જ હોય, બીજા માટે કરે ને દુનિયા કોઈથી ભૂલતી નથી. અને આ બાજુ એમ કીધું કે જે હામો દરિયો ઘૂઘવે છે ને ઘા મેઘા, એને ખબર નથી આ દુલા કાક છે ને મેઘાણી છે, એ કાંઈ ખબર નથી, અને પોતે ખારવાની ડોહીમાં હતી. અને એને કીધું દીકરો નથી, એ કે દીકરો તો હતો પણ હામો જે દરિયો ઘૂઘવાટા મારે છે ને એમાં મારો દીકરો હોમાઈ ગયો, વાણિયાનું વાણ હાંકતો હતો અને વાણ હાંકતો હતો દીકરો મારો હોમાઈ ગયો. પછી તમે વાણિયા આગળ ગયા ને શેઠ આગળ કે મારો એકનો દીકરો આ દરિયામાં હોમાઈ ગયો, તમારે આજીવિકા માંગવા ન ગયા ત્યારે ખારવાની ડોહી કચ્છના દરિયા કિનારે બોલી છે, વાત તમને હું કરવો. ઈમાનદારી તો જુઓ, ઝૂંપડામાં રહેવા વાળામાં કેટલી સમજણ છે એની કવિએ વાત કરી છે. એ કચ્છના દરિયા કિનારે ખારવાની ડોહીમાં બોલી હતી કે હું શું મોઢું લઈને વાણિયાની આગળ જાઉં, શું મોઢું લઈને જાઉં, એનો હજારોનો કરોડોનો લાખોનો માલ હતો અને મારા દીકરાના હાથે એનું વાણ બૂડી ગયું, મને હરમ થાય છે કે એનું માણ બૂડી ગયું અને મારા દીકરાના હાથે બૂડ્યું એટલે મને હરમ થવા માંડ્યું, વાણી આગળ મારી આજીવિકા માંગવાનો કે મેં નક્કી કરી લીધું કે ભલે પરસ્યો મારે મારો હાડ હોમી દેવું પડે પણ હું મજૂરી કરીને મારું પેટ ભરીશ. આ વાત જ્યાં મેઘાણીના કાનમાં પડી ને ત્યારે કચ્છના દરિયા કિનારે મેઘાણી ઝવેરચંદ મેઘાણી દુલાકાગને કહે છે, દુલાભાઈ ક્યા તમે કયો ન કયો, મને ઓલા વૈષ્ણવ વાણિયા કરતા તો ડોહી ખાનદાન લાગે છે. શું કામ લાગે છે? કે ડોહીને અફસોસ છે, આ ખારવાની બાઈ છે ને આ ડોશીમાં એને અફસોસ થાય છે. શેનો અફસોસ થાય છે? કે મારા દીકરાના હાથે એનું વાણ ડૂબી ગયું. ઓલા વૈષ્ણવ વાણિયાને અફસોસ નહીં થયો હોય કે મારા વાણમાં એ ડોશીનો એકનો એક દીકરો વયો ગયો, મારી ડોહીને કંઈક દેવું પડે, કંઈક આપવું પડે, એ અફસોસ એને નહીં થયો હોય? તમે કયો ન કયો, ખાનદાનીની વાત આવે એમાં મને આ ખારવાની ડોહી કચ્છના બંદર ઉપર ખાનદાન દેખાય છે. આવી વાત જેને સૌરાષ્ટ્રની રસધારમાં કંડારી છે. અને વિહળભા જામંગુ મઢેડામાં બોલેલો કીડીના પાદરમાં સાહેબ એવો અડાપીડ ચારણ, હાથ હાથ હંચા હાલતા જેના ઘરમાં 100 વર્ષ પહેલા, બરાબર ને નરરભાઈ, આવો અડાપીડ ચારણ કે જેના આંગણે મહેમાન થાય કોઈ અને એમાં ગરીબ માણસ આવે તો એને હરમ થાય કે આ બધા ધોળા લુગડાવાળા બેઠા છે, ઢુલિયા ઉપર બેઠા છે, ગાડલા પાથરેલા છે અને હું નાનો માણસ છું, મારે જાવું કેમ, હરમ થાય ને? તો વિહળભા જામંગ સાંભળેલી વાત કરું કે હાથ હાથ હંચામાં વડીલો હશે ને ખબર હશે, એ જમાનામાં 100 વર્ષ પહેલાં એની મહેમાનગતિ કેવી, તો જુઓ કીડીના પાદરમાં બાબરાની બાજુમાં એ ખાખડ માણા ગરીબ માણા મહેમાન થાય ને એટલે 2 ડગલા હામાં હાલે કે એને હરમ થાય કે આ બધા મોટો ડાયરો બેઠો છે, મારા લુગડા ફાટેલા છે, ખંભે હાથ મૂકી અને ડેલીના બીજા દરવાજે લઈ જાય અને કાપડના તાંકા ફેડ્યા હોય એ કાપડના તાંકામાંથી માપ લેવડાવી અને 2 કલાકમાં દરજીને કે કપડાં તૈયાર કરાવી અને મહેમાનને પહેરાવી દે, નવા લુગડા પહેરાવી અને પછી ડાયરામાં લાવીને રામ રામને જય માતાજી કરે, આવું જીવન જીવીને વૈયા ગયા હોય એને દુનિયા શું કામ યાદ ન કરે સાહેબ? એટલે મને યાદ આવે છે જગતમાને પ્રાર્થના કરતા. અને આયા ઘણા બધા મેં કીધું, અમારે ગુજરિયા જોરુમામાં પનગને પોહાઈને સીધું હાલવું સટ, આ તો વળા કે તારો વટ ધ્રુજાવે ગુજરિયા ધણી, પનગને પોહાઈને સીધું હાલવું સટ.
એની માણહાય એની ખાનદાની એની મહેમાન ગતિ તો જેને માણી છે એ બધાને ખબર છે. એટલે મારે વાત કરવાની, જે બી જાડેજા સાહેબ અમુક પાત્રો સતુભાઈ હોય ને સામે રામભાઈ, ત્યારે અમને પોરો થાય વાત કરવાનો કે હવે વાતું જ કરવી છે એમ. ઘણી બધી વાતો છે આપણી, કરવા બેહો તો આય ખૂટે એવું નથી, પણ સાંભળવા વાળા હોય તો. આ પછી મુનિ બદનામને આવી ફરમાઈશું આપણે, અમથું મૂળ ભાંગી જાય કે આમાં યુઓમાં. અને મને આનંદ છે આ ભાગતી સંસ્કૃતિમાં નાના નાના છોકરાઓ જે આ પ્રોગ્રામો સાંભળે છે, બધા કલાકારોને સાંભળે છે, એ સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. અને અહીંથી જે વાતો કરવી છે જગતંબાની સોનબાઈમાંની, એક બે વાતો મને ગમે છે અને આપને ગમશે. સોનબાઈમાંનું જીવન તો એવું હતું સાહેબ, હું તો કાયમની માટે બોલું છું કે આઈમાં મારો હુરજ ઉગે છે હોનબાઈથી અને આત્મે છે હોનલના નામથી. સાહેબ કહેવાની જરૂર નથી રામભાઈ, ભરોસો અને શ્રદ્ધા. આ મારું ઇન્ટરવ્યૂ જ્યારે લક્ષ ટીવીનું હતું અને મને કે તમે આ બધી, મેં કીધું ભાઈ માતાજી તો બધા કબીર કુવા એક હે પનહારી અનેક, કબીર સાહેબનો દુઓ છે કે કબીર કુવા એક હે પનહારી અનેક બર્તન સભી કે ત્યારે ભય પાણી સભી મેં. કોઈ ત્રાંબાનું બેડું લઈને દીકરી પાણી ભરવા જાય, કોઈ દીકરી પિત્તળનું બેડું લઈને જાય, કોઈ પ્લાસ્ટિકનું બેડું લઈને જાય, પણ પાણી તો બધામાં એક જ છે. શક્તિ મોગલ હોય, પીછળ હોય કે પછી આદિ આવડતી, કોઈ પણ જગત મારી વાત તમે કરો, શક્તિ બધી એક જ છે રામભાઈ. એમાં તત્વો જુદા છે, ક્યાંક પીછળ થઈને પૂજાણી પાટરામાં, તો ક્યાંક મોગલ થઈને પૂજાણી ભીમરાણામાં ભગુડાના પાદરમાં, કે ગાત્રાડ થઈને પૂજાણી. પણ મેં ત્યારે એવું કીધું આ સરસ્વતીના ખોળે, મેં કીધું બધી શક્તિને મારા હજારો વંદન, પણ જો માની વાત આવે તો એમાં પક્ષપાત આવી જાય. મારું મઢડા મને પહેલું સાંભળે છે, મારી હોનબાઈ પહેલી સાંભળે છે ભાઈ, વાત કરીને ડાડો હુરજ ઉગે ને હોનબાઈ સાંભળે. અને જેને જેને મારે એકની વાત હતી, જેને જેને બધાય બેઠા, જેને જેને મા ઉપર શ્રદ્ધા રાખી છે, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર માયનું અર્ધ. અને ક્રાંતિકારી વિચાર એટલે કીધા, આપણે ગામડામાં હજી એવો રિવાજ છે કે કોઈને હરફ કર્યું ને એટલે એમ કે વાસંગીની ફાળકી નાખી દો, શ્રદ્ધા છે એમાં ના નહીં. પણ સોનબાઈમાં એમ કહેતા હતા કાંઈ પણ આવું બને ને તો તમારી શ્રદ્ધા એ રાખો, પણ પહેલાં તમે હોસ્પિટલ વયા જાઓ, દવાખાને વયા જાઓ, ડૉક્ટર આગળ વયા જાઓ, શ્રદ્ધા રાખવાની. આ ક્રાંતિકારી વિચાર આઈમાંનો હતો કે પહેલાં દવાખાને જાઓ, દવા લઈ લો, મા તમારી ભેળી છે. અને સતુભાઈના જીવનની જે વાત કરીને મને આજ કહેવા દો સાહેબ, હામાં બેઠા છે એટલે મને યાદ આવે, મેં એમને પૂછેલું દાદબાપુ આ બેઠા છે સોનબાઈ મારે ખૂબ પોતે રહેલા આઈમાના જીવનની વાતો એમની આગળ કલાકો હુંથી સાંભળો, તમને એમ થાય કે આઈમાં આવે છે હોનબાઈમાં. અને એક વસ્તુ જીવનમાં યાદ રાખજો સાહેબ, જ્યારે ભેળા હોય ને ત્યારે કિંમત કોઈ કરતું જ નથી, આ નક્કી કરી લેજો. એની ઓળખાણ તો કોક ભગત બાપુએ કીધું છે કે જેની જેની દ્રષ્ટિએ ત્યાં સુધી પૂગવાની હોય એ ઓને ઓળખી શકે, બાકી બીજાનું કામ નથી ભાઈ. સતુભાઈ મને વાત કરતા સોનબાઈમાં ઉપર એના અખૂટ શ્રદ્ધા, બધાનો શ્રદ્ધાના વિષય અલગ અલગ હોય છે, એમાં એનો એટલો ભરો હોનબાઈમાં ઉપર. એમના બાપુની તબિયત ના તંદુરસ અને આઈસીયુમાં જ્યારે દાખલ કરેલા રાજકોટમાં સ્ટર્લિંગમાં, અને એમના બાપુએ કીધું એમને આમાં બેઠા છે, એના સત્ય ઘટનાનો પ્રસંગ મને યાદ આવ્યો કે હવે ડૉક્ટરે કીધું ભાઈ રજા આપી દઉં અને થાય એટલી ઘરે સેવા કરો. આઈસીયુમાં પોતે હતા સતુભાઈને સોનબાઈમાં ઉપર શ્રદ્ધા બહુ, કે હે માં આજથી હુંથી જો અમે ઉધારે લીધું હોય તો તારી આગળથી લીધું છે, અમે કોઈથી બીજાના દુકાનનું પગથિયું ચડ્યા નથી માં. અને હવે માં અમાણે જવું ક્યાં, આંખમાંથી આહુડા પડતા. અને એમના બાપુ છે શિવના પરમ ઉપાસકી ભોળાનાથને બહુ માને, એટલે એ શિવ શિવ કર્યા કરે. એ કે સતુભાઈને કીધું કે હવે બિલ કરાવી લે જેટલું થાય એટલું, અને દવાખાનામાંથી રજા લઈ લે, તારી હોનબાઈએ નહીં આવે અને મારો શિવય નહીં આવે ભાઈ. આ સત્ય ઘટનાની વાત, આ પુરાવા સાથેની વાત કરું જોરમામાં. એ કે હવે આંખમાંથી આહુડા પડતા હતા સ્ટનિંગમાં આઈસીયુમાં દાખલ કરેલા, એ કે હવે તારી હોનબાઈએ નહીં આવે અને મારો શિવય નહીં આવે. હવે આ તો બધું નિર્માણ કુદરતે માંડ્યું હોય, ભોગવવું પડે, હિસાબ કરાવી લે, જે થતું હોય એમને આપી દે ને, આપણે અહીંથી રજા લઈ લઈ દવાખાનામાંથી. પણ આ માણાને હોનબાઈ ઉપર ભરોસો. દુનિયામાં હું બીજા દેવની વાત નથી કરતો, બધાને હજારો સલામ, બધાએ બધાની જગ્યાએ છે જ, પણ મારી સોનબાઈ તો સોનબાઈ છે, ભરોસો. હા, અને આ બાજુ એમ થયું હવે કાંઈ વાંધો નહીં, હિસાબ કરાવી લઈ, રજા લઈ લઈ. અને બે ડગલા જ્યાં હોસ્પિટલમાંથી આમ નીચે જોયું, ત્યાં તો બનુમાની ગાડી જોઈ સ્ટર્લિંગમાં ભાઈઓ. આ સંજોગો જો માં કેટલું ભેળું કરે છે, શ્રદ્ધાનો વિષય છે ને જે બી છે, એ આમ જોયું તા તો આઈમાં છે પોતે આવેલા હોસ્પિટલમાં, અને ગડગડતી દોટ મૂકી પગથિયા ઉતરી અને આઈમાને પગ ચાલી લીધો. સોનબાઈ મેં પૂછ્યું તમે કેમ, તો મારા બાપુને દાખલ કર્યા છે આઈસીયુમાં છે. એટલે બનુમાં કે તો હું મળતી આવું દવાખાને, શું તો મળી લઉં ને, આ બાજુ આઈસીયુમાં મળવા આવે છે સોનબાઈમાં. અને સતુભાઈ આમાં બેઠા છે, એના બાપુ જે હુતા હતા બે હાથના ટેકા દઈ અને ઊભા થઈ અને આઈમાંને પગે લાગે છે. તેથી આ બનુમાં હાજર છે, સતુભાઈ હાજર છે, અને ગિરિસાપાને ખબર છે, બધા બેઠા. શ્રદ્ધાની વાત કરું, આહુડા આંખમાંથી પડતા હતા, આંસુની ધારું થતી હતી એમાં, પણ ખબર ન પડી ક્યાંથી હોનબાઈ આવી હો. અને આ બાજુ બે હાથના ટેકા દઈ અને ઊભા થયા આઈમાંને જય માતાજી કરવા, ત્યારે વાહામાં હાથ ફેરવી અને એક ઠેકો મારી, અને બનુમાં એટલું બોલ્યા હતા ભોળાનાથને કદાચ આવતા વાર લાગે કે આવે કે ન આવે, બાકી હોનબાઈ આવે હો, શિવ આવે કે ન આવે,
बाकी सोनबाई आवे अने मजा मजा करो त्यार पछी केटलो टाइम सुधी एनु शरीर जे रजा डॉक्टर आपी दीधी थी तमे तमारे घरे लई जईने सेवा करो थूबाका कर्या एने शुं काम मां उपर भरोसो हतो अने भरोसो छे एनु नाव कोई दी आईमय डूबवा नथी दीधु नाजीर कहे छे ने हा भरोसो जेने मुकी दीधो ने नाव डूबवा नथी दीधु आईमय એટલે મને એક પ્રસંગ આમ તો વર્ષો પહેલા હું ઘણા વખત પહેલા કરતો અને આજ પણ કરી દો બધા સમજના ડાયરો બેઠા છે સાંભળવા વાળા બેઠા છે ત્યારે પ્રસંગ બોલો પછી ગીતો અને છંદો આપણે અહીંથી ગાવા છે તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રો તમે મારું નાક ઘરેણો છો કિંમત છે ને બધાની કિંમત અકાતી હોય છે ચેરી પગે તર લગ્યો અને તબને ઘટ્યો માન તું જાનત વો અજાન ભયા તાતે હયા ફટાન હા મને વાત યાદ આવે છે કિંમત ક્યારે થાય ધરાપતિ વગાડે ઢોલકા અને ગડપતિ જો ગાય તો માંગણ કિસે જાય મોજું લેવા મૂળવા બધા દુઆને અર્થાતીની વાત આપને કરું કે ચેરી પગે તર લગ્યો તબને ઘટ્યો માન અફસોસ માણસને જિંદગીમાં ક્યારે થાય કે હમતદાર માણા જ્યારે તરસોડવા મંડી જાય અને જાણતલ માણા જ્યારે ભૂલ કરીને બેહી જાય ને એનો જિંદગીમાં અફસોસ હોય બાકી બીજા કોઈનો અફસોસ ન હોય એક મુસલમાનનો દીકરો દેવળિયાના પાદરમાં ભૂલમાં તરવારના મેનમાંથી તરવાર ગાળા છંડી થઈ જાય સાંભળજો ઈમાનદારી તો કોઈના બાપની બોલવી પડે કર્યું હોય એની તલવાર જેમ ગાળા છંડી થઈ જાય જાડેજા સાહેબ ઘરમાં કાંઈ ન મળે અને મોળું વર માઠું વર આવી ગયું હવે જાવું ક્યાં એટલે એને કીધું કે દેવળિયાના પાદરમાં મંદોદર ખાન નામનો એક મુસલમાન છે અને અડાભીડ માણસ છે મનનો બહુ મોટો છે આંગણે આવેલો કોઈ દી ખાલી જાય નહીં અને એનો હોકારો કોઈ દી મોળો ન હોય ખાલી દેવળિયાના પાદર સુધી જઈ આવો ને એટલે એમ થયું ગાયને જાઓ લેવા માટે નહીં પણ મળતો આવું સાહેબ માણસ એને જ કહેવાય મોટુંની મોટાની રેખા જોઈ અને દુઃખ ઓળખી જાય ભાઈ બંધ પછી જમાવટ પડી જાય ને તમારો દબદબો ને બીએમ ને મર્સિડીઝ ને રેન્જરોવર ને ઓડી ને જેગવાર ને આ બધી આવે ને તમારી વાંહે જે લશ્કર લાંબુ છે ને હાલતું હોય છે ને એ ઘડીકનું જ ગણજો ભાઈ ઝાંઝવાના પાણી જેવું જોઈ હા એમાં કાંઈ લાંબુ ન હાલે એ નક્કી કરી લેવાનું તમે અને કાંઈ ન હોય જેલની બારી ઉભા હોય ને ખબર 12 મહિના સુધી જામીન નથી મળવાના સેશનમાંથી રિજેક્ટ થઈ ગયા અમદાવાદ હાઈકોર્ટમાંથી રિજેક્ટ થઈ ગયા ને પછી એમ કે ને બાપા મૂંઝાતો ને હો આ જે જોવે ઘરે પુગાડી દઈશ ખબર છે કે મળવાના જ નથી આ ભાઈ બંધ પછી જમાવટ થઈ જાય ને વાહ વાહ થઈ જાય તમારી પછી તમારી આગળ એકચ્યુઅલી અમારે આવવાનું જ હતું એકચ્યુઅલી તમે અમને મળવા નથી આવ્યા અમારા માલને મળવા આવ્યા છો માલ એ તો મોહબ્બત હે ભાઈ એની વાત નથી પણ સાહેબ સમય દુબળો હોય એની વાતો કરી દઉં મંદોદર ખાન તો હતો મુસલમાનનો દીકરો પણ ભાઈ નવડ દાતા રહો અને બાજુનું તારણનું ગામ નેહડું હતું અને કાંઈ હતું ને ઘરમાં હવે કરવું શું કપડાંય નહીં પહેરવા માટે ફાટલ લુગડા એક જોડી ચારણ જગતંબાઈ નવા લુગડા હતા ને એ ભેળા કરીને કીધા કે આ લેતા જાઓ ગામના પાદરમાં પૂગો ને પછી આ કપડાં બદલાવી લેજો એ પહેલાં જતા ને આ મોટો મોટો ડાયરો બેઠો હોય અને તમે આ લુગડાએ કદાચ હરમ થાય તો આ ગામના પાદરમાં પૂગ્યા પછી કપડાં બદલાવજો કાંઈ વાંધો નહીં ફાટલ તૂટેલ મ્યાનવાળી તલવાર હાથમાં લીધી એક જોડી લુગડા હતા એ કપડાં ભેળા લઈ લીધા અને આ બાજુ ચારણ ધીરો 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 દેવળિયાને સામે હાલવા મંડ્યો ભાઈઓ દેવળિયા ગામ આવ્યું પાદર આવ્યું ધૂળેટીનો સમય ઉતાણીનો બીજો દી ધૂળેટી હતી અને 11-11 વર્ષના 15-15 વર્ષના છોકરા છે કલર ઉડાડતા પાદરમાં ચારણ ને એમ થયું નક્કી આ છોકરા મને કલર થી હમણાં કપડાં બદલાયા છે એક જોડી નવા છે હમણાં બગાડી નાખવાના એટલે છોકરા છે ગડગડતી દોટ કાઢી મહેમાન આવ્યા કરી દોટ કાઢી અને કલર મને ઉડાડવા એ તરવાર જે મેન હતી જે તરવાર જે હતી પોતાના હાથમાં એ ચારણ છે વીજવા મંડ્યા રેવા દો તરવારનું મ્યાન ક્યારે નીકળી ગયું ચારણને ખબર નથી અને તરવારની પીછી 11 વર્ષના દીકરાના ગળાથી આમ નીકળી ગઈ ગાળા છંડી તરવાર નીક થઈ ગઈ અને તરવારની પીછી હટી ગઈ કલરની હારે હારે ધૂળેટીના રંગમાં લોહી ઉડવા મંડ્યાનું ફુવારા થવા મંડ્યા ખબર પડી ચારણને મારાથી તરવાર લાગી ગઈ છે કોકને વાત મોટી છે ટૂંકમાં કહું છું મેઘાણીની વાત છે તરવાર લાગી ગઈ છે કોકને હવે ગામમાં થોડું જવાય હવે મધુદર ખાનની ડેલીએ થોડું જવાય તો તરવાર લાગી ગઈ ત્યાં તો 11-12 વર્ષનો દીકરો છે હેઠો પડ્યો અને આંખની સામે પ્રાણ પંખીડું ઉડી ગયું ભાઈ તરવારની પીછી ગળે અટી ગઈ અને આ બાજુ ચારણ નીકળી ગયો હવે જવું નથી પાદરમાં નીકળ્યો ભાઈ મને ભાગવા આ બાજુ છોકરાએ જેને સમાચાર દીધા એકનો એક જેની ડેલીએ જવા ચારણ નીકળ્યો હતો એનો દીકરો મંદોદર ખાનનો 11 વર્ષનો અને એના દીકરાને તરવાર લાગી ગયેલી ભાઈઓ ખબર પડી ખોડાના પલાણ થઈ ગયા યાર આ બાજુ આવીને જોયું તો પાદરમાં પોતાના દીકરાનું ઢીમ ઢાળી દીધેલું કોણ છે આવો દુશ્મન મારો ઓલા ભવનો મારા એકના એક દીકરાને તરવારના ઝાટકી વેતરીને પાદરમાંથી નીકળી ગયો અને ભાઈ ઘોડાની હરકું મૂકી છૂટી ધુમા પણ બાગડતા હિમાળો હજી ચારણ રોટે ન વળોટે
ત્યાં મંદોદર ખાન ની ઘોડી આવી ગઈ ભાઈ. પડકારો કર્યો, હાથમાં ખુલી તરવાર હતી અને ચારણ ઉભો રહ્યો. ચારણ કોણ છો? ચારણ છું. મારા દીકરાને તમે માર્યો? ક્યાં શું કામ માર્યો? હાથમાં ખુલી તરવાર રાખીને ચારણ એટલું બોલ્યો તો મને ખબર નહોતી. તમારી ડેલી આવવા નીકળ્યો તો અને પાદરમાં છોકરાઓ કલર ઉડાડતા, એક જોડી લગુડા હતા, એક જોડી કપડાં હતા, અને પાદરમાં બદલાવીને આવ્યો અને એમાં છોકરાઓ કલર ઉડાડતા, ગાળા ઠંડી, તરવાર થઈ ગઈ, મ્યાન હોતી તરવાર, આડી વિનતો તો રેવા દો, રેવા દો. મંદોદર ખાન, મુરલીધર મહારાજના કહો તો ભલે, જગદંબાના કહો તો ભલે, રવેચીના કહો તો ભલે, સોગન ખાન બોલું છું, મારો મારવાનો ઈરાદો નહોતો. તરવારનું મ્યાન ક્યારે નીકળી ગયું એ મને ખબર નથી રહી. અને તરવારની પીછી તમારા દીકરાને અડી ગઈ અને તમારો દીકરો દુનિયા મૂકીને હવે હામો ઊભો છું, મારો તો ભલે જીવાડો તો ભલે. અને આ શબ્દ જ્યાં મંદોદર ખાનના કાનમાં પડ્યા ત્યાં તો વાહે આખા ગામ છે એની ઘોડાની થોડીની ડમરી ઉડતી આવે કે અમારા મંદોદર ખાનના દીકરાને ફરીબીન દુશ્મન કોણ જાય છે, મારો મારો થાતું આવે. ઘોડાના પેગડામાંથી પગ લઈ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી 16 થી 12 રોટિયાના 5 ભાગમાં લખે છે. હા ભણજો, ઈમાનદારી કહેવાય. એકનો એક દીકરો પોતાનો પાદરમાં ઢીમ ઢાળી દીધું છે, પોતાના દીકરાની લાશ પડી છે પાદરમાં, અને પેગડામાંથી પગ લઈ અને નીચે ઉતરી અને ઘોડાની હરખ સહી ચારણને આપી દીધી. કવિરાજ, કેટલા દીકરા છે? 2 દીકરા છે. એ કે મારા દીકરાનું તો થવું હતું એ થઈ ગયું, હવે આ ગામ કદાચ મારું માને એક ન માને. કવિરાજ, મારી ડેલીએ તમે આવતા હતા અને મને કાળી ટીલી બહેને ભેવું ભાયાણા કાલી કુંઠીયું હાપડશે, પણ મસ બેઠી માણા કોઈ દી આલેગ ના ઉતરશે નહીં, આ તો ભેવું ભાયાણા કાલી કુંઠીયું હાપડશે. રૂપિયા સંપત્તિ તો કાલ ભગવાન આપે, માતાજી આપે, પણ મારા હાથેથી જો કાળી ટીલી બેહી જાય ને તો હુરજ ને ચાંદો દુનિયામાં રહે ત્યાં સુધી મલક મારી હામી લાંબી આંગળી કરીને વાતું કરે કે ચારણનું લોહી લીધું તું બાપ, આ ઘોડાની લગામ આપું છું, ચારણ નીકળી જાઓ, મારા દીકરાનું થવું હતું થઈ ગયું. ભેગડામાંથી પગ લઈ ચારણને ઘોડી આપી અને ગળાના હમ દીધા કે મારા લોહીના હમ આપું છું, નીકળી જાઓ, તમારા દીકરાનું, મારા દીકરાનું થવું હતું થઈ ગયું, તમારા દીકરા માટે કહું છું, નીકળી જાઓ. ચારણ ઘોડી લઈને નીકળી ગયા. ગામ આવ્યું અને ગામે આવીને મંદોદર ખાનને કીધું, દુશ્મન ક્યાં? તેથી દેવળિયાનો મંદોદર ખાન એમ કહેતો હતો, દુશ્મન તો મરદ માણા હતો. કેમ? કે મારી રાંગમાંથી ઘોડી લઈને વયો ગયો. તેથી ગામે એમ કીધું હતું, કવિ એમ કીધું હતું કે ફણીધરની માથેથી મણીધર જાય ને તોય કોઈ દી મંદોદરની રાંગમાંથી ઘોડી ન જાય. તમે વાત કરો, ફણીધરના માથેથી જો મણીધર વહી જાય તો મંદોદર ખાનની રાંગમાંથી ઘોડી જાય. તેથી રોતા આહુણે પાદરમાં એટલું કીધું હતું કે હવે તૈયારી કરો મારા દીકરાની દફન વિધિની. એ ચારણ હતા અને મારી ડેલી આવતા હતા અને ભૂલમાં તરવાર ગાળા છંડી થઈ ગઈ, મ્યાન નીકળી ગયું અને મારા દીકરાને પીછી અડી ગઈ. એ ચારણને મારા હજારો સલામ બાપ, એને હું કાંઈ દઈ તો નથી હેક્યો, પણ હવે બીજું કાંઈ લેવાનું થોડું હોય. એ ચારણને મેં કીધું, ઘોડી લઈને નીકળી જાઓ, તમે મારા દીકરાનું પાદરમાં થવું હતું થઈ ગયું. પોતાના દીકરા હોમાઈ જાય અને બીજાની ઉપાધિ કરે, બાપા મૂંજાતા નહીં હો. આ મેપા મોભે પોતાનો દીકરો બારોટ લખમણ લખધીરકા બારોટ પોતે મિત્ર હતા અને એમાં એકનો એક દીકરો 17-18 વર્ષનો જુવાન દીકરો મોટો કર્યો, હરપ કર્યો અને રોતા આંડે રોતા આખું ત્રાપ જ રોતું હતું, કોઈને સાની રાખવાની આમ નહોતી. તેથી બાજુમાં જઈને માથે આઈ હોનબાઈને હાથ ફેરવીને એટલું કીધું હતું કે ત્રાપજમાં મેપો મોહ ભજી છે હો, 7 દીકરા મારા છે, એમાં સૌથી નાનો દીકરો છે ને દેવસી, એ તમને આપી દઉં છું, પણ તમારા આહુડા નુઈ નાખો, બીજાના આંસુનું એની જગતમાં ઇતિહાસ, એની જગતમાં કથાયું ને એની જગતમાં વાતું રહેશે. એવી જગતંબા આઈ સોનબાઈ. અને આ જ મઢડાના ટીમે આપણે આ વખતે જોઈ લીધું કેવું ટ્રાફિક હતું, કેટલી શ્રદ્ધા છે. 18 વર્ષની જોનપુરના પાદરમાં આગળના પ્રોગ્રામમાં પ્રતિભામાં બોલેલો કે રબારી સમાજ ગળાના હમ દઈ દઈને પાદરમાં ભેહું દોઈને હવારમાં ઊભા રહી જાય અને 1000-2000 લીટર નહીં નીકળા બધાય માણસને લોહીના હમ દઈ દે અને કે બાપા અહીંથી ચા પીધા વગર દૂધ પીધા વગર જવાનું નથી, કેટલી શ્રદ્ધા છે આઈમા ઉપર. અને આઈમા ઉપર આ આઈમાનો જે બગીચો છે સોનબાઈમાંનો, એના ઉપર જે કૃપા છે. કાતર દાદબાપુ મને ઘણીવાર વાત કરતા, એથી આગળ જાઓ તો રાજુલા વડ ભીમબાપુ, જેને જેને ભરોસો છે, ચારણો ઉપર તો માની કૃપા હતી જ, પણ 18 વર્ણમાં જેને જેને ભરોસો મૂક્યો એને કોઈ દી આઈમાએ સાહેબ. ભાડલાના પાદરમાં બનેલી ઘટના લઈ લ્યો, આ બાજુ કચ્છમાં કાંઠડામાં બનેલી ઘટના લઈ લ્યો, અને એથી આગળ આવો તો એક નાના એવા નેહડામાં સાહેબ આંસુના ટીપા પગની માથે પડે ને એમ કે તારા આહુડા નુઈને એક બાપ જેટલા ટીપા પડ્યા છે એટલા દીકરા આપું, મને ભરોસો છે મા ઉપર, અને છતાંય કોઈ દી માથે ઉઠ્યું જ નથી, મેં આપ્યું છે, મેં કર્યું છે એમ. આ ઘણા આપણે જોઈ છીએ પરચા પૂરે છે એમ નહીં, એ તો કરવા વાળો કરે છે સાહેબ. આ જે છે આ ભાવના અને આ સરસ મજાનો ડાયરો અમારા દાદુભાઈ ગિરિસાપા અને આખો જે સોનબાઈમાંનો પરિવાર, આ સોનબાઈમાંનો પરિવાર તો અમને એવું લાગે છે કે અમારો પરિવાર છે આ, અને આપણે એના છીએ, એ આપણા છે. સાહેબ એક વાત નક્કી રાખજો, હું ઘણીવાર બોલું છું દુનિયામાં ક્યાંય મતી મૂંઝાય ને આપણે
સંસાર લઈને બેઠા છીએ, ક્યાંક એવું બને, વ્યવહાર લઈને બેઠા છીએ રામભાઈ, બને એવું, પણ ક્યાંક મતી મૂંઝાય. તમે સાચા હોય અને તમારા અંદરથી નીકળતો અવાજ સાચો હોય તો મઢડા જવાય તોય ભલે, ન જવાય તોય ભલે, ખાલી મઢડા હામી મીટ માંડી અને રાતે બારના ટકોળે હાંકળ ખખડાવજો. અને જો તણ દી થવા દે તો મઢડા બાપ ખોટ બેઠી હોય. જો તમે સાચા હોય તો માં આવે, આવે અને આવે સોનભાઈ, એમાં શંકાને સ્થાન નથી. આ આપણે કોકની જમીનમાં કબજો કરો ને પછી કહો હે ઉગમણા ઓરડા વાળી, એવી લાજુ ન રાખે ભાઈ કબજા વાળાની. કોકના બૂસ મારી લેવા ને પછી માતાજીને માનતા કરો, એમ મારી માં તમે સાચા હોય, તમે ન્યાય ઉપર હોય, તમારો ધર્મ ન્યાય ઉપર હોય તો માં ભેળી હાલે. ધર્મ અખંડિત થતો હોય ને ભેળા હાલે, એના દુનિયામાં ઇતિહાસો બને છે. ત્યારે મને યાદ આવે છે કેવા એ પડકારા હશે, કેવા એ ગીત હશે. વાલોવડના પાદરમાંથી જેતભાઈ પાણીની હેલ લઈને નીકળે ભાઈઓ, અને આમ ખાલી કાંકરી ચાળો કર્યો, પણ ત્યાં તો માથેથી પાણીની હેલનો ઘા કરી અને લાંબી આંગળી કરીને કીધું તું મહિડા, અમે ઈ ચારણ છીએ હો, ચારણ ને ચકમક તણી ઓછીને ગણજો આગ, ટાઢી હોય તો તાગ આતો લાગે લાખણ સિયા, હું ચારણ ને ચકમક તણી ઓછીને ગણજો આગ, અમે ઈ ચારણ છીએ. ચારણ તો દેવ છે જાડીજા સાહેબ, ચારણ દેવ છે, હિમ શિખર માંથી ઉતરવાળા ચારણો, જગતંબા નવલાખ લોબડિયાળી, ચારણના ફળિયા અને ચારણના ખોળિયા ઉજળા હતા ને, તઈ જગતંબા નવલાખ લોબડિયાળી આવી છે. શું કામ બે હું દોતા હોય જામનગર, હું ઘણી વાર વાત કરું છું, ગુલાબ કુંવરબાઈ સોનબાઈ મને કીધેલું, આઈમાને બહુ માનતા જામનગર સ્ટેટ, જામુડા પણ આઈમાં ઘણી વાર આવતા, અને આઈમા અને ગુલાબ કુંવરબાઈ કીધેલું મઢડામાં મોટો કયો તો બંગલો બનાવી દઉં. તેથી સોનબાઈ મેં કીધું તું કે અમારી ચારણની દીકરીઓને બંગલાના મોહ થોડા હોય બાપ, અમારી મેળ્યુંના મોહ ન હોય, ચારણની દીકરી તો નેહડામાં હોય સાણવાસીદા કરે, અને અમારે બંગલાના અને મેળ્યુંના મોહ હોત ને તો આયુર્વેદના પાદરમાં ભાવનગરના દરબાર આતાભાઈને 1800 પાદર ઘોડાના ડાબલે આપી દીધા હતા. ધરતીને નહોતો ધણી અને નથી ધરતી નખતા, એ વરી તોય વગતા પેરમના ધણી બાપ. આ જ હળાહળ કળિયુગમાં મને તમને તો શ્રદ્ધા છે જ, પણ આવું જ એક સોનલ 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 જેવું નામ જેના હૈયામાં રટણ કરે છે એ નેરાણાના પાદરમાં પૂતિયાઈમાં બેઠા છે ભાઈઓ, જેના જીવનમાં આય હોનલ આય હોનલ હે હોનલ હે હોનલ. અને હું તો ન્યા સુધી કહું છું, પક્ષપાતની વાત મેં પ્રદીપમાં કરી જ નથી ક્યારે. સોનબાઈ માને તમે માનતા હોય, મોગલ માને માનતા હોય, તમે સનાતન ધર્મ છે એ બધાને માની શકો, પણ ઘણા ધર્મના એવા ધજા ગેલા નીકળી ગયા છે. નામ નહીં દઉં કે અમારો જ પોટો તમારા ઘરે હોવો જોઈએ બીજાનો, એને ચપટી વગાડીને કહી દીધો રાણો રાણાની રીતે છે ભાઈ તમારો ધર્મ, તમને મુબારક ભાઈ, અમને અમારો વિશ્વાસ છે, અમારો ભરોસો છે, ન્યા રહેવા દો. હા હું વાત કરું આથી સોનબાઈ માની, તો મેં કોઈ દી એવું નથી કીધું હવારમાં બધા સોનબાઈ માને પોતા ઘરમાં રાખજો બીજા ઉતારી દેજો, તમારી શ્રદ્ધા છે મારી શ્રદ્ધા છે. ભગવતી ખોડિયારને માનતા હોય, મોગલને માનતા હોય કે હુરાપુરાને માનતા હોય, તમારી શ્રદ્ધા તમને મુબારક છે, મારી શ્રદ્ધા મને ગમે છે. જેને જેને જેના ઉપર શ્રદ્ધા છે એની શ્રદ્ધાને કોઈ દી ઠેસ ન પહોંચાડતા. શું કામ કે શ્રદ્ધાના વિષયમાં ક્યાંય પુરાવાની જરૂર નથી હોતી, શ્રદ્ધા બધાની શ્રદ્ધા હોય છે સાહેબ. કોઈને જલારામ બાપા ઉપર શ્રદ્ધા હોય, કોઈને રામ ઉપર શ્રદ્ધા હોય, કોઈને કૃષ્ણ ઉપર શ્રદ્ધા હોય, ત્યારે એક પ્રસંગ મનાય જાડેજા. એટલે આમ તો કૃષ્ણના વંશજો એટલે યાદ આવે છે, આ પ્રસંગો તો ઘણા છે. પણ જ્યારે હસ્તિનાપુરમાં કનૈયો આવ્યો સમાધાનની વહટી લઈને, અને ફોઈના નાકા જેટલી જમીન દેવાની ના પાડી દીધી, એ ખોઈના નાકા જેટલી જમીન નહીં આપું, ત્યારે કનૈયાએ કીધું કાંઈ વાંધો નહીં, તો હવે કુરુક્ષેત્રના મેદાનમાં મામલો મેદાને પડે ને તે નક્કી કરી લઈશું આપણે. એટલે દુર્યોધને કર્ણને કીધું કે કર્ણ તું કૃષ્ણને સીમાડા હુંદી પહેલા એક દુશ્મનાવટનો રંગ હતો, નિહથ્થામાંથી કોઈ દી હથિયાર ન ઉપડે, આંગણામાં માથાનો વાઢનાર કદાચ આવી ગયો હોય તો એની ઉપર કોઈ દી ઘા ન થાય, ભલે માથાનો વાઢનાર હોય પણ ફળિયામાં આવી ગયો, મારા ઘરમાં આવી ગયો તો એના માથે કોઈ દી ઘા ન કરાય. કર્ણને કીધું કર્ણ તું હિમાળા હુંદી કૃષ્ણને મૂકી આવ્યો. રથ લઈને કર્ણ હાલતો થયો ભાઈ, ધીરા 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 ઘોડાના ડાબા વાગતા જાય છે, હિમાળો વટાળ. કૃષ્ણ ભગવાને કર્ણને કીધું રથ ઉભો રાખી દે, ઉભો રાખ્યો. રથમાંથી હેઠા ઉતરીને કનૈયો ગડગડતી દોટ મૂકીને સામે મોટું હડાડું ઝાડવું ઊભું છે, એ ઝાડવાની હેઠે કનૈયો ઉભો રહી ગયો અને કર્ણને પડકારો, કર્ણ આયા. રથના પગથિયા ઉતરીને કર્ણ કૃષ્ણને મળવા જાય છે, અને એ વખતે કૃષ્ણ કર્ણને એટલું કહે છે, કર્ણ તને ખબર છે હવે કુરુક્ષેત્રનું યુદ્ધ થવાનું છે, હોઈના નાકા જેટલી જમીન દેવાની વાત કરી દીધી, અને જો તું અમારી ભેળો વયો આવ્યો તો હસ્તિનાપુરની ગાદી છે આખી કર્ણ, તને હું કનૈયો બોલું છું, એમાં બોલ્યા પછી બીજું બોલું ને હસ્તિનાપુરની ગાદી તને આપી દઉં. એ ગાદી હસ્તિનાપુરની આપી દેવાની વાત જ્યાં કર્ણના કાનમાં પડી ને, ત્યારે કર્ણે કૃષ્ણને એટલું કીધું હતું, ભગવાન બોલવામાં થોડીક સભાનતા રાખજો. શું કામ ત્યાં કર્ણના દાઢમાં હજી અનાજ દુર્યોધનનું છે હો, જેની થાળીમાં ખાધું હોય ને ત્યાં કોઈ દી થૂકાય નહીં. માંડલપણના મકરાણીને
કાદુ મકરાણી આહેરો લેતો અને ફાતમાએ જેથી કાંડું ચાલ્યું અને કાદુ મકરાણીને કીધું કાદુ તારા ઉપર હોળખોળ થઈ ગઈ છું. એ કે વાત સાચી છે પણ મારા બાલ બચ્ચા હજી મકરાણમાં મૂકી અને હું જૂનાગઢની સલ્કનત સામે બારવટે નીકળ્યો છું. તું મારી બહેન છો ફાતમા અને હવે હું મકરાણી આ પ્રતિજ્ઞા કરું છું. ઇણાજના પાદરમાંથી બારવટે નીકળેલો વેરાવળની બાજુમાં ઇણાજ અને જૂનાગઢના સલ્કનત સામે જૂનાગઢના નવાબ સામે બારવટું હું પ્રતિજ્ઞા કરું છું. તારા બાપનું અનાજ મારી દાઢમાં ભર્યું છે કે હું જીવું ને મારું બારવટું પાર પડવું હોય તો પડે અને બારવટું ન પાર પડે તો કાંઈ નહીં. પણ કાદુ મકરાણી કોઈદી માંડલ પરના ઝાડવા જોવે ને ઝાડવા જોવું તો મકરાણીનું થાવણ લાગ્યું હોય. આજે ઈમાનદારી હતી, આજે પડકારો હતો, એ બારવટિયાને કોઈદી હારવા નહોતો દેતો સાહેબ. બીજું કાંઈ હતું નહીં, આ ઈમાનદારી ભેળી હાલતી હતી. મોર સંઘવાણી બારવટ્યો અને બેન દીકરીને કોઈ કીધું મોર સંઘવાણીને બેન દીકરી છે ને જાન ભરીને જાય છે ને ઘરેણા ઉતારી લ્યો. મોર સંઘવાણી નીચી દડીનો હતો અને કોઈ કીધું કે વાયમાં હતાણેલો કે નીકળો ગાડા જાન ના જાય છે લૂંટી લ્યો ને. એ કે બેન દીકરીના ઘરેણા ઉતારું ને તો મારો પરવરદિગાર મને કોઈ દી જન્નતમાં જગ્યા ન આપે. ભાઈઓ મારામાં મરદાનગી હોય ને તો ધોળા દિયે ગામ ધમરોળું, બાકી જાનના ગાડા લૂંટીને બેન દીકરીઓના કાનમાંથી નાકમાંથી ઘરેણા લઉં ને તો મારો રામ કે મારો રહીમ મારો પરવરદિગાર મને જન્નતમાં કોઈ દી જગ્યા ન આપે. થોડા દિયે ભાગું બાકી મારાથી આ ન થાય હો. આવા જવાબ આપ્યા ને એની વાતો દુનિયામાં ઇતિહાસમાં લખાણી છે. સાહેબને હાડ હોમી દીધા છે. અને હું આજે આપને કરતો એ કનૈયાએ કહી દીધું કે યુદ્ધ જ કલ્યાણ છે, હવે બીજો રસ્તો નથી. અને આ બાજુ સાહેબ ધીગાણાના ઢોલની માથે દાંડિયું પડી ભાઈ. અને ભગત બાપુ તો એમ કે છે કે હતો કનૈયો કેવો ભાઈ, કેજી કાંસુ શિશુપાલ કવરવ યને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા કૃષ્ણજી કુશળ કેવા અને હિમ કરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો વળી વન જતા પાંડુવે શિર ધાર્યો એ પ્રસી પ્રાચી ના પીપળે ભીલ ના બાણ નો ફેસલો એ મોલા જગતનાથે સ્વીકાર્યો પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો અને જગતનાથે સ્વીકાર્યો. સાહેબ એ કે ફેસલા તમે ભગત બાપુએ કીધું પણ ઈ કનૈયો ગોકુળ તજી મથુરા તજી ક્યાંક દુઃખ પડે ને મને તમને કોઈ આપણો સંસારમાં આપણા હગાવાલા કે આપણા જાયું ભાઈ દુઃખી કરે મુંજા થાને કનૈયાને હક નથી લેવા દીધું 5,500 વર્ષ પહેલા. ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોતા જરાસંધ ના ધસ્યા. મણિકાજ મોહન જુઓ એને નાચથી નોખા કર્યા અને અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હેર્યા. છેવટે પ્રાચીના પીપળા એટલે ફણાભર હૂતો હતો અને ત્યાં ઠે 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 કરી અને બાણ છબકારી અને ભગવાનને પ્રાચીના પીપળા એટલે આને હક ન આવ્યું હોય તો મને તમને થોડું લેવા દે. અને એક વાત જીવનમાં યાદ રાખજો, જે હગા છે ને એ વાલા નથી ને વાલા છે આપણા હગા નથી, આ નક્કી રાખજો. હગા છે એ વાલા નહીં હોય અને વાલા હશે કોઈ દી તમારા હગા નહીં હોય, એ જ વાલા હશે સાહેબ. એટલે છેલ્લે બે કડીઓમાં મને ગમે છે અને આપને ગમશે 71ના યુદ્ધમાં હિન્દુસ્તાનની આર્મીમાં ફરજ બજાવતો સાહેબ સંસ્કૃતિ કોને જાળવી છે. ઠેઠ નાઇરોબીમાં આફ્રિકામાં જેનો જન્મ અને આ ધરતી ઉપર આવ્યા પછી રાજકોટની આરકેસી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો અને એના બાપને કીધું બાપુ મારે મરદાનગીથી મરવું છે, હવે એ સમય વહી ગયો, કાયદો ને કાનૂન આવી ગયા, હવે ક્યાંય ઢોલ વાગે ધીગાણે નીકળવાની વાત તો છે નહીં, કે તો આર્મીમાં ભરતી થઈ જા. અને 71ના યુદ્ધમાં ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા અને એ વખતે જ્યારે 71નું પાકિસ્તાન સામે લાહોર સુધી જે આપણું લશ્કર વહી ગયું અને એમાં જે નાગાર્જુન સિસોદિયા નામનો બરડાનો મેરનો દીકરો ધીગાણે નીકળ્યો ભાઈ, પણ કવિ એને લડાવતા કહે છે કે નાગાર્જુન હતો કેવો કે પરાગાહટા સહારા ઉમરા ભધોરણ રોમહર ઉપરે ધરે રહો અને હનુજેમ રામની આગળ હાલતો એમો દળે રાણા તને થંભડોહો. ડોહો મોઢવાડિયો, રામ મોઢવાડિયો અને નાથા બાપા મોઢવાડિયા. સાહેબ આનું વર્ણન કવિએ કર્યું કે હતો કેવો કે પોરબંદરના રાણાની ફોજ જેથી હિમાડા સર કરવા નીકળે અને ઘોડાની માથે જેથી પેગડામાંથી ઘોડા માથે પ્રાણ થઈ જાય અને બાગડતા બાગડતા પડગલી વાગતી આવે ધૂળીની ડમરી ઉડતી આવે તેથી ફોજનો મોવડી હતો કોણ. પરાગાહટે સહારા ઉમરા ભધોરણ રોમહર ઉપરે ધરે રોહો હનુ જેમ રામની આગળ હાલતો જેમ લંકાની માથે ચડાઈ કરવા રામણ રાવણને મારવા માટે જેથી રામ નીકળ્યા અને હનુમાનજી જેમ મોવડી બની આગળ હાલો જતો હોય હનુ જેમ રામની આગળ હાલતો એવો દળા રાણા તણે થંભ ડોહો. રાણાની ફોજનો મોવડી બની થાંભલો બની અને ડોહા મોઢાના હાથમાં તરવાર રહી ગઈ હોય પછી કોની તેવડ છે પોરબંદરના હિમાડા હામી મીટ કરી કે ડોહો મોઢો જેનો મોવડી બન્યો હોય. આ બધાયના નામને
એ નાગાજણ તે ઉજળું કરી દીધું. અમને એમ હતું હવે પણ ત્યાં તો 71 ના યુદ્ધમાં પોતાની દુશ્મનની આખા પાકિસ્તાનની વ્યૂહરચના જાણી અને પોતાની આપણી બોર્ડરમાં જ્યારે પગ મૂક્યો ને, ઇન્દિરાબેન ગાંધીના લખેલા કાગળ પણ હજી છે. કદાચ કોઈને એવું લાગે કે એકચ્યુઅલી આવું હોય, કારણ કે સમાજમાં સારું કરવાવાળા બહુ થોડા છે, બગાડવાવાળા જાજા છે ભાઈ. હા, તમે સારા કામે નીકળો ને તો હો વિજ્ઞાન આવ્યું જોરમાં, અને તમે કોકનું ખોટું કરવા નીકળો તો મારું બેટું મીંદડું આડું ઉતરે નહીં, તમે નક્કી કરી લેજો. સુધારવા માટે મહેનત, તમારે બંગલો બનાવો, મોટી ઇમારત બનાવી હોય તો ઇમારત બનાવવા માટે તમારે 2 વર્ષ કે 5 વર્ષ લાગે છે. સોનબાઈ સોનબાઈ થાય છે ને, એમ નથી થતું સાહેબ, આખું પોતાનું જીવતર છે આપી દીધું છે, તઈ હોનલ 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 થાય છે, એમને નથી થતું. બગાડતા બહુ જાજીવાર નથી. અને એક ટૂંકી વાત કરી દઉં કે કેટલું જીવા એ મહત્વનું નથી, કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે. બાકી ઉંમર તો તમે ખાટલામ હોય ને પથારીમાં પડ્યા રહ્યો તો 80 ના 85 ના 85 ના 90 ના 95 ઉંમર તો તોય થઈ જવાની છે. કેવું જીવી ગયા દુનિયાના ચોકમાં, કેવું તમે કીર્તિનું કોટડું બાંધીને વ્યા ગયા એની દુનિયામાં નોંધ લેવાય છે. એક લુવાણાનો દીકરો રઘુવંશી અને એને ધીંગાણું કરેલું, આખી વાત ઇતિહાસમાં એની કંડારી છે. કવિએ આ ધોરાજીના પાદરમાં જેદી ગાયું માટે બાટકો બોલ્યો, તેદી વડેરા હાંખનો લુવાણાનો દીકરો કરમસિંહ વડેરા અને એના ઘરેથી આવ્યો હોનભાઈ વડેરા. પોતે તો ગામમાં બહુ સારું હાલે અને ખબર પડી અને પોતે ગાડા લઈને તેદી વટાણું કરવા ગયેલા અને કોઈ કીધું કે દુશ્મનોએ કહાય આપણી ગાયું વાળી છે અને તાતો રૂવાડા મીંડ્યા બેઠા થવા હો. સાંભળ્યું તો હોય ને ભાઈ, આ બધી વાતો તો ઇતિહાસની સાંભળી હોય ને. ધર જાતા ધર્મ પલટતા ત્રિયા ફડનતા ઠાઉં એટણ જાણા વરણવાળા એમાં કોણ ને કોઈ બેન દીકરીને આબરૂ જાતી હોય બાયલા જેવા એમ કે એકચ્યુઅલી મારા બાપુને પૂછી લઉં, અહીંયા પૂછવાનું ન હોય ને, આ તો કાં મરવાનું હોય ને કાં તો મારવાના હોય. એ લુવાણામાં વડેરા હાંકનાય કરમસિંહ વડેરા અને સાહેબ આય હોનભાઈ વડેરા એ હાથમાં શમશેર લઈ અને દુશ્મનની સામે આજ પણ એની ખાંભી હજી ઊભી છે. ક્યાંય જ્ઞાતિ છે જ નહીં, જેને કર્યું છે એની વાતો દુનિયામાં થાય. પછી હું કાયમ બોલું છું, વાડીએ હળ હાંકતા હાંકતા પિંડીમાં કોશ લાગી જાય અણી અને ધનુર ઉપડી જાય અને ગુજરી જાય ને પછી કહે અમારા બાપુજીનું સપાખરું ગાવ, અમારા બાપુજીનું રાહડો ગાવ, તો આનો કોઈ દી રાહડો ન બને. રાહડો બનાવવા માટે તો તમારે હાડ હોમી દેવું પડે ભાઈ. ગાંઠિયા વણતા વણતા ભોડા ઘણા બહુ જાજા જોરમાં તો અનુભવ છે ને. ઉમા કહું મેં અનુભવ અપના સતરી ભજન જગત સપના. આવી આ બધા સાહિત્યના જે નવ રસ એમાં ઘણી વાર વાતો કરીને એટલે ઘણા બહુ ભણેલા ગણેલા હોય એમ કે તમે આ યુવાનોને ચડાવી દેવાના છો ને આવી બધી ઉશ્કેરણીજનક વાતો થાય છે. દુનિયામાં કોઈ ભોળા છે જ નહીં અને કોઈ એવા ગાંડાય નથી કે હું બોલું ને કાંઈ માની લે એવું કાંઈ નથી પાછું. પણ વાતો જે છે ને આ સાહિત્યની એ આપણી મને બહુ યાદ છે અને મેં વાંચેલું છે. સિકંદર જ્યારે રામભાઈ વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે એના ગુરુએ કીધેલું કે જે સંસ્કૃતિ વગરનો દેશ હોય, જ્યાં સાહિત્ય ન હોય, જેનો લેખક ન હોય, જેની બાંધણી ન હોય, આવા દેશને પહેલાં ખોખરો કરી નાખો એટલે દેશ જીતવામાં તમારે હેલું પડશે. ત્યારે સિકંદરે પહેલા વહેલા ઈરાન અને ઈરાકની માથે કબજો મેળવેલો. સંસ્કૃતિ વગર કોઈને ખબર જ નથી કે આપણી પરંપરા શું છે. એ દેશ ઉપર તમે ચડાઈ કરો તો જીતી લેવાના છો એમ સંસ્કૃતિને ભેળી રાખે છે, એનો મને આનંદ છે. અને એ વાતો આપને કરવા એ છેલે ઘણા એમ કે ચડાવી દેવાના છો તો અમારે એમ તો ન કહેવાય કે ભાઈ કુતરા ભાઈ પહેલાં તમે થોડી થોડી ખીચડી હો હો ગ્રામ 150-150 ગ્રામ ખાઈને હોઈ જાય. એમ વતન માટે માથું દેવું પડે તે દિવસ યુવાનોને અંદરો અંદર બાંધવાની જ્ઞાતિના વા ફાટા પાડવાની વાતને મને જાડેજા સાહેબ જે બી જાડેજા કહેતા એ વેણ ગમે છે ભાઈઓ. મને એમને 2 મહિના પહેલાં હું જ્યારે ગયેલો ઘરે ત્યારે કીધેલું મને કે આપણી પ્રજા જે હોરસની પ્રજા છે ને એ પ્રજામાં ક્યાંક જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. એની આંખ ને એની છાતી જોવો ને તો ખબર પડી જાય કે ખમીરવંતી પ્રજા છે, એમાં ક્યાંય જ્ઞાતિવાદ નહીં કરવાનો. આ મને આ મને બિહારીને એમને કીધેલું કે તમારા સ્ટેજ ઉપરથી તમે કોઈને હારા બોલો તો હજારો વંદન, પણ કોઈને ક્યારેય તમે ખરાબ ન બોલતા. શું કામ, ક્યારેક કોકનું દિલ દુભાતું હોય છે અને દિલ દુભાય ને એ બહુ લાગી જતું હોય છે. એટલે મને યાદ છે નાગાજણ સિસોદિયાનું 71 યુદ્ધ અને કવિએ લખેલી વાત. આજ પણ ઇન્દિરાબેન ગાંધીએ જે કાગળો લખ્યા એમાં એને એમ લખ્યું છે કે ખમીરવંતા આર્મી તો બધી ખમીરવંતી જ હોય, પણ એ નાગાજણ તારા માટે ઓળઘોળ એટલા માટે છું કે દુશ્મનની સાવણીમાં જઈ અને એ સમાચાર મેળવીને પાછો આવતો ને જ્યારે ખબર પડી કે પાકિસ્તાનની આર્મીને અને ધાણી ફૂટે એમ ગોળીઓ ફૂટવા માંડાણી, હામી સાથે ગોળી પાછા પગે પાછા પગે, નાગાજણ સિસોદિયો પીઠ દેખાડીને આવ્યો જ નથી. અને આય ભારતની બોર્ડરમાં આવ્યા પછી પોતાનું પ્રાણ પંખેડું ઉડે એ પહેલાં એને કીધું એ કે મારી જનેતાને મારા બાપ કરશન મેરને એટલું કહેજો કે તમારો દીકરો હામી સાથે મર્યો છે યુદ્ધમાં, મારા ડોહા મોઢાને મારા નાથા મોઢાના નામને કલંક નથી બેહવા દીધો. અને આય કવિની કવિતા શરૂ થાય છે, કેવો હતો એ નાગાજણ
કેસી સોધિયાની વડી સાખાનું મથગવું પરમેરનું લડુવાતણી વિરદાય નેરીન વટકુને કાવેરનું મોટા મહા બલવાન એવા દાખલા દુનિયા ભણે નવાડ ભડ ના ગાજણે આજ નવાડ ભડ ના ગાજણે નવડ ભડ ના ગાજણે એવા નવાડ ભડતા ને નરપતિ સાહેબ એક તમે 500 રૂપિયાનો ગાયનો ખરડો લઈને ગયા હોય ને ઉત્તરાયણના દિવસે કે આ ગવત્રીનું છે તો એમાં ફાફા મારતા આપણે કેટલા જોયા છે પણ ખાલી ડીઝલ કાગી કચારીમાં આવીને એટલું કીધું કે દુશ્મનની કચારીમાં તમારું ડિયાસ માથું હારી ગયો છું હારો કુંભારજીમ ચાકડામાંથી પીંડો ઉતારે એમ કરવાના જાટકે માથું ઉતારીને આપી દીધું તું કવિરાજ લેતા જાઓ એના માટે આ કવિતા કીધી નવાડ ભણતા ને નરપતિ એવા નવાડ ભણતા ને નરપતિ પિયાવા પ્રદીપ મામા બેઠા છે એટલે મને દુઓ યાદ આવે છે હિંગોલદાનજી નરેલા નો લખેલો પણ ભમો ગઢ ભીમો રાતણો અને મેં તો જીરાણ જીરણ ગઢ જોયો પણ મારો રુદિયો રુદિયો બહુ રોયો એ તારી નિરકીન ખાંભી ના દિયા ભેમોરા ભેમોરા તણો અને જીરણ ગઢ જોયો આખો દરબાર ગઢ હિંગોલદાનજી નરેલાય જોયો અને પછી એને દુહો લખ્યો નાજા ખાચરની ખાંભી ક્યાં છે પાળ્યો ક્યાં છે કે હા મેં છે પાળ્યો અને પછી દુઓ લખ્યો ભમ્યો ગઢ ભીમોરા તણો જીરણ ગઢ જોયો
દાદુભાઈ બાપુનું સન્માન કરી લ્યો. બાપુને આમ તો બે મિનિટ હોય ને આપણે રાઉન્ડ આમ તો પછી એકચ્યુઅલી આપણે સન્માન લઈ લઈ બાપુનું. આ બાપુ પધાર્યા છે. ભગવાન મેં ભગવાન સુપા હે માનો તું પહેચાન એમ ભગવતીને મોગલને સોનલને યાદ કરતા છેલ્લે માની કૃપા અને માની ચેતના તમે જુઓ કે જેના ફળીએ કાંઈ નહોતું અને ચારણો અને આઈમા ઉપર બહો હતો એમાં આજ એ ખંભાળિયાના પાદરમાં પગ મૂકો તો ખબર પડે ચારણનું અસ્તિત્વ કેટલું છે માની કૃપાથી. આટો મારો તો ખબર પડે એટલા માટે જાન જાન કોનભાઈ તોળા નામ ને રે આઈ આપો સો ફરજાત મામ ને રે આઈ આપો સો ફરજાત મામ ને રે ધન 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 મુખે હોનલ નું નામ જા આવે આવે વારે આવે મોગલ છે મસ ડાળી રે હો માં એ મારી કોનુભાઈ છે સુખ તારી રે હો માં એ મેં તો મઢોડા માં રમતા ભાલી રે હો માં એ મેં તો મઢોડા માં રમતા ભાલી રે હો હાથે હે મુના ચુડલા રે હો માં એ માને એ માને કોનલ ને હાથે હે મુનો ચુડલો રે હો માં આને રમતા લાગે બહુ ગુડો રે હો માં એ માને રમતા લાગે બહુ ગુડો રે હો માં
नवतम प्रगति निराट ललित नाट लावे कौलत पद हद कूथुलीन पद 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 सदकरबीन गद 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 शेष कीन सुख नवीन जावे ए हरि यदि यदि हेर हेर दिग सुख सुर में के पालियो ते बहु मने प्रेम थी मारी जो माने पांच दीकरा हो पांच दीकरा छेली कड़ी मारे भगत बापू ने गीत तो भाई गायू उगमड़ा उरडा वाली पांच दीकरा माथी पांचे दीकरा माने वाला तो होय जे जीगा भाई पांचे वाला होय पर एमा से एकादो दीकरो माने वधारे वालो होय ना जीव वधारे बळतो होय ने हा एटले आई माने मारो जीव वधारे बळे राम भाई के पालियो ते बहु मने प्रेम थी मारी कोई पाले नहीं काग पालियो ते बहु मने प्रेम थी मारी कोई पाले नहीं काग केवा कुपुणे मावड़ी यम पार ए पुणे हवे मावड़ी यम पर उर तारा अनुराग उगमना उगमना उरडा वाली रे ए हवे भजा तूने भेड़ जावा